सब्सक्राइब करो आ चैनल ने। તમે વિચારતા હશો કે આ જૂની હવેલીમાં એન્ટીક જેવા ફર્નિચર વચ્ચે આ સાવ જૂનવાણી અને એન્ટીક લોકો એક સાથે શું કરતા હશે? આ ખકડધજ હવેલીમાં ભલે ખકડધજ લોકો રહેતા હોય, પણ આ હવેલીનું નામ છે હેન્સમ હાઉસ. આમ જોવા જઈએ તો આ એક વૃદ્ધાશ્રમની ગરજ સારતું ઘર છે, અને આ જેટલા પણ ઘરડાઓને તમે જોઈ રહ્યા છો એ બધા પણ કોઈ હેન્સમ થી ઓછા નથી. ચાલો 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 ભાઈ, બધા ચાલો, ગરમા ગરમ નાસ્તો તૈયાર છે, ચાલો બધા આવી જાઓ આવી જાઓ આવી જાઓ. શું બનાવ્યું છે દાદી? આજે પૂરી ને ચા બનાવ્યા છે. દામજી ભાઈ, મારી ખાંડ વગર ની ચા. ચાલો ચાલો ચાલો, એમને યાદ છે, ચાલો ને. તમે મારા માટે નાસ્તો રાખજો, બધા બધા ખાઈ નહીં જતા. ચૂપ રહો, છાવું છું. જીવન અર્પણ કરી દીધું કોઈને એમ સમજીને કે મોત આવે ત્યારે કહી શકું કે આ મિલકત પરાઈ છે. આ વયોવૃદ્ધ ભાઈને સાંભળીને તમને થતું હશે કે આ ભાઈ બહુ જલ્દી ગુજરી જવાના છે, પણ એવું નથી હો. તેઓ શનિ રવિ કવિ છે, નામ મુકુંદરાય શાસ્ત્રી. હવે તમે એવું માનતા હશો કે શાસ્ત્રીજી ગુજરી ગયા, પણ ના, એવું નથી. કોલેજ કાળમાં તેઓ પાર્ટ ટાઈમ એક્ટર હતા, અને એવા કમાલના એક્ટર કે એમને જ્યારે મૃત્યુ આવશે એના પણ રિહર્સલ્સ કરીને રાખ્યા છે, એ પણ અલગ અલગ સ્ટાઇલમાં. અરે દામજી, જરા જો તો કોણ આવ્યું છે. હા, તમે જેને નાસ્તો કરી લ્યો, હું દરવાજો ખોલું છું. અરે આવ્યો આવ્યો બાપડી, આવું છું. અરે જરા ખમૈયા કરો બાપા, આવું છું. ઉભા રે ઉભા રે. એ હા, ઓહો આવો સાહેબ, આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોનું કામ છે? અવાજ ક્યાંથી આવ્યો? આ છાપામાં જાહેર ખબર કોણે આપેલી? ઓહો ભાઈ, અમે જ આપેલી. પણ તમે એટલે કોણ? હું તમારા પગ નીચે ઉભો છું. હું તમારી પર ઉભો છું, માફ કરજો. બાપા એમ નથી, આ તમે માલા હાલી કરો એમાં હું ક્યાંથી દેખાવ. એક કામ કરો, પહેલા તમે પ્રગટ તો થાવ. શું છે કે મને તકલીફ છે કે આ પટ્ટો છે એટલે નીચે દેખાતું નથી. મારા લેવલમાં આવો તો મને ખબર પડે કોણ છે. હા હા, એક મિનિટ, લેવલમાં આવું છું. તમે જરા સીધા ઉભા રહેજો. ભલે ભલે. બિલકુલ આવતા નહીં. હા ભલે. એક તો એમને આંખે દેખાય નહીં, ગળે પાટા બાંધ્યા છે, કમરે નમી હકાતું નથી. એમાં આ મારે આ બધી કસરતો કર્યા કરવાની.
હવે દેખાયો? હવે મારા લેવલ માં આવ્યા, બીજે દિવસે પહોંચ્યા છે એક ત્યાં આગળ. હવે દેખાયો? અરે વાહ, આમ દૂર કે મંગળ ને ગ્રહ પર વાળ ઉગે એવું લાગે છે અને વાળ ની ઉપર હાથ ઉગ્યો છે. ફાઇનલી આટલા જ છો ને? શેર બજાર ની જેમ કોઈ વધઘટ નહીં થાય ને. એક કામ કર બાબલા, તારા બાપુજી ને બોલાવ એટલે આપણે કામ ની વાતો કરીએ. જા જલ્દી. કેમ બાબલા? આ તમે બાબલા કોને કહો છો? તમને તમને ખબર છે મારી ઉંમર કેટલી છે? મને ક્યાંથી ખબર હોય? તમારી ઉંમર કેટલી છે એ મને ખબર છે. ગોખી ના આવ્યો છું 70 વર્ષ. આ હું તમારા કરતા માત્ર 5 જ વર્ષ નાનો છું. અને આ ટાટા કંપનીએ જે નવી કાર બનાવી છે ને નેનો, એ મને જોઈને જ બનાવી છે. રમુજી છે નાનકા. હવે કામ કર, તારા બાપા તારા જેવડા જોય, તમને કે જલ્દી હાઈટ વધારે બહાર આવે એટલે અમે વાતો કરી. હા જો, અહીંયા ગાડી બાપા બાપા કોઈ નથી. આ જે કઈ છે ને તે હું જ છું. હવે તમારો ઇન્ટરવ્યુ હું લઈશ. તમે? હા જો, અમે અહીંયા ગાડી માત્ર બુઢ્ઢાઓને જ રાખીએ છે. આ તમે બુઢ્ઢા છો એની કઈ સાબિતી છે તમારી પાસે? જેમ કે પેન કાર્ડ, બર્થ સર્ટિફિકેટ, ડેથ સર્ટિફિકેટ. એ પણ એડવાન્સ માં આપવું પડે છે? એક કામ કરો, તમે સર્ટિફિકેટ આપી દો, તારીખ અમે લખી લઈશું. નહીં, મોડામાં ચોકઠું જે કહેતો હતો કાઢીને બતાવો. ઉપરાંત ડાબો હાથ કાપ્યા કરે છે, હાથમાં નથી રહેતો. ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, બબ્બે બાયપાસ થઈ ગઈ છે. એ કાર્ટિન બીજી વાઇફની, મારી વાઇફ ચંદ્રિકા મને લાઈફમાંથી બાય બાય કરીને પાસ થઈ ગઈ છે. એટલે કે તમે આમ ડિફેક્ટિવ પીસ છો મારા ભાઈ. હું તો ડિફેક્ટિવ પીસ છું, પણ તમારામાં તો મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે. અચ્છા અચ્છા, ઠીક છે. જુઓ, હવે હું અહીંના મેનેજર સાહેબને બોલાવી રહ્યો છું. આપ જો કે તમને અહીંયા ઘડી રહેવાની જગ્યા તો મળી જશે, પણ અમારી એક શરત છે કે તમારામાં કોઈ ટેલેન્ટ હોવી જોઈએ, તમારામાં કોઈ આવડત હોવી જોઈએ. તમને કઈ આવડે છે? મને સારું ગાતા આવડે છે. ગાવ? ના, મારી સામે નહીં, મારા મેનેજરની સામે ગાજો, સમજ્યા? ઓકે ઓકે. અને જરા સુરમાં ગાજો. તમે સરસ ગાઈ શકો છો એમ ને? એવું કે છે બધા. તમને ઓલો હિમેશ રેશમિયાનું ગીત આવડે છે? એ લાગી લાગી લાગી. હું જઈને આવ્યો છું, મન નથી લાગી. એ હું ગીતની વાત કરું છું. એ ગીત ગાઉં તો તમને લાગશે એવું છે? આવો આવો સાહેબ, આવો. આ મેનેજર સાહેબ આવી ગયા છે. બહુ જૂના છે, બહુ પ્રેમાળ છે અને તમને જગ્યા આપી દેશે. હવે આ સાહેબ, આ નવા ઘરક આયા છે. આ તમે ગાવાનું શરૂ કરો. ચારારા ચારારા મારું ચકડોળ ચાલે, ચારારા ચારારા મારું ચકડોળ ચાલે, ચાકડ ચોમ ચી ચી, ચાકડ ચોમ ચી ચી ચાલે, આજે રોકડા ને ઉધાર કાલે. આ તમારી કસરત અને ઈશારાબાજી પતી હોય તો હવે ગાવાનું શરૂ કરો. એમને કહો મારું ગીત પૂરું થઈ ગયું, સમજાવો કેમ આમ કરે છે. એની જાતને મારે. ઓહો હો હો, આ તમારો વાંક નથી ભાઈ. આ એમનું હાંભળવાનું મશીન પડી ગયું છે ને એટલા માટે. એ એ એ આ એમણે ધીરે ધીરે આ એમણે ગાયું અને સુરમાં ગાયું. આ પણ હું કેવી રીતે માની લઉં? ના ના, મેં સાંભળ્યું ને, ખરેખર બહુ સરસ ગાયું, બહુ સરસ. શાસ્ત્રીજી, તમે સાંભળ્યું ને તો માની લઉં છું. સાહેબ, તમારી જગ્યા અહીંયા પાકી. થેન્ક યુ. બાય ધ વે, આપનું નામ શું? મારું નામ કાનજી, સુરજી, વલ્લભજી, ગોપાલજી, અમરાજી, મથુરાદાસ, કરસનદાસ, ભગવાનદાસ, વૈષ્ણવ. આ તમારું નામ છે કે એડ્રેસ? એડ્રેસ તો હજી બોલ્યો જ નથી, એ તો આના કરતા લાંબુ છે, હવાર પડશે. આ તો મારા 7 પૂર્વજોનું નામ સાથે જ બોલી ગયો, છૂટા ના પડી જાય ને એટલે. પણ તમારો ને તમારા પૂર્વજોના નામ ભગવાન કૃષ્ણ ઉપરથી છે, છતાંય તમે સાવ નોંધારા. શું કરી છે? કોણ આવ્યું છે? જય શ્રી કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ કાનજીભાઈ, જય શ્રી કૃષ્ણ. તે હું તમને એમ પૂછું કે તમને તમારી વહુએ કાઢી મૂક્યા કે દીકરા? એમ મે બેમાંથી કોઈને ચાન્સ જ નહીં આપ્યો, હું જ મારી માળે નીકળી ગયો. અને તમારા પત્ની તો મને છોડીને ક્યારની વહી ગઈ છે? ક્યાં? ઈશ્વર પાસે. ક્યારે? 4 વર્ષ પહેલા. અરે રે રે રે, આ ઉંમરે તમને છોડીને ઈશ્વર ભાઈ સાથે? એ
અરે મને છોડીને ઈશ્વરભાઈ સાથે ભાગી નથી ગઈ, મને છોડીને ઉપરવાળા ઈશ્વરભાઈ પાસે પહોંચી ગઈ છે. બટુકભાઈ એક કામ કરો, આ બધાની ઓળખાણ તો કરાવો બાપા. કરાડો કરાડો, એક મિનિટ એક મિનિટ. જો આ છે પુરીબા, એક મિનિટમાં 120 શબ્દ બોલી શકે છે, તે પણ અટક્યા વગર. પુરીબા ચાલુ થઈ જાવ. આ નથી, ના નથી, આ નથી, પેલું નથી, ચૂલો, રોટલી, કાપડ, પાપડ, થાપડ, ઝાપડ, દૂધ, ઘી, દહીં, સાકર, હળદર, મીઠું, રાય, મેથી, હિંગ, મરચું, ભાઈ, ભેરું, કાકા, કાકી, નાના, નાની, મામા, મામી, દાદા, દાદી, ફોઈ, કુવા, મારા, મારી, કટકી, પટકી, લટકી, પૂરી થઈ ગઈ. બસ બસ, પૂરી પૂરી. તને કેટલી વાર કહ્યું કે હવે તો એક મિનિટમાં શબ્દો બોલવાના ઓછા કર. અને આ છે અધૂરી દાદી. સાહેબ કથક ડાન્સર છે. આખી વાત માં ઓલા ભાઈ ગયા ગયા ક્યાં ગયા? આવો ભાઈ, આવો આવો, ગભરાય વગર આવો, આવો ભાઈ, આવો. એક વાત કહું, અમને ક્યાંક બાંધીને રાખતા હો તો એક સવાલ પૂછું. આ ડાન્સ હતો કે વાવા જોડું? વાહ વાહ અધૂરી, વાહ વાહ વાહ. રસિકજન ને શું, તું અચાનક વાહ 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 કરીને શું વાણી નાખ્યું? અચાનક નમી પડે એ ભાઈ કોણ? એક મિનિટ કહું તમને. જો આ છે ચંદ્રકાંતભાઈ, બહુ મોટા ગણિત શાસ્ત્રી છે સાહેબ. આ તમે અગ્રમ અગ્રમ દાખલો પૂછો, 10 સેકન્ડમાં જવાબ. 10 સેકન્ડમાં જવાબ આપી દે. અગ્રમ અગ્રમ દાખલો સાહેબ પૂછ્યું, જવાબ તૈયાર જોઈએ મને. બોલો, 3 × 5 × 7 × 9 × 12 × 15 × 17 × 18 × 23 × 24 × 25 × 26 × 27 × 28 × 29 × 30 × 31 × 32 × 33 × 34 × 35 × 36 × 37 × 38 × 39 × 40 × 41 × 42 × 43 × 44 × 45 × 46 × 47 × 48 × 49 × 50 × 51 × 52 × 53 × 54 × 55 × 56 × 57 × 58 × 59 × 60 × 61 × 62 × 63 × 64 × 65 × 66 × 67 × 68 × 69 × 70 × 71 × 72 × 73 × 74 × 75 × 76 × 77 × 78 × 79 × 80 × 81 × 82 × 83 × 84 × 85 × 86 × 87 × 88 × 89 × 90 × 91 × 92 × 93 × 94 × 95 × 96 × 97 × 98 × 99 × 100 × 101 × 102 × 103 × 104 × 105 × 106 × 107 × 108 × 109 × 110 ×
112 જ થાય. હા પણ તમે આટલું ફાસ્ટ ગણ્યું કેવી રીતે? ફરીથી પૂછો સવાલ. ભૂલી ગયો. તમે ભૂલી ગયા એટલે હું જીતી ગયો. આ ભાઈ કોણ? આ ભાઈ છે અમારા હેન્ડસમ હાઉસ ના શાસ્ત્રીજી. ઓ કેમ છો? બીક લાગે શું થયું? મેં તમને એપ્રિલ ફૂલ બનાવ્યો. આવું કેવું એપ્રિલ ફૂલ? અરે આજ તો ગણપણ ની મજા છે. મોત આપણને એપ્રિલ ફૂલ બનાવે ને આપણે મોત ને એપ્રિલ ફૂલ બનાવીએ. વક્ત હૈ કમ ભૂલ જા સારે ગમ સીને મે હૈ દમ જવાબ પે હૈ બમ તો તુજસે ડરેગા યમ માટે બધી લમણા કૂટ મૂક બે ટાઈમ શાંતિ થી જમ અને તું તારે તબલા વગાડ ધમા. હવે સારું બરાબર ફરાગાથી વંચાશે. ક્યા બાપુ બહુ શાણા હે સારા સામાન મેરે કો દે દિયા ઓર ખુદ ન્યૂઝ પેપર પડને લગા. અરે અંડુસ ન્યૂઝ પેપર નથી વાંચતો, સરનામું શોધી રહેલો છે. હું સરનામું શોધી રહ્યો છું. હું ગલી ગલીએ ફર્યો, સારું મળતું નથી. બોલતાના ઘેરમાં ઘૂસી ગયો તો જરૂર જોડે માર ખાઈને બહાર આવ્યો છું. તો અહીં લખે છે હેન્ડસમ હાઉસ. હેન્ડસમ હાઉસ 60 વર્ષથી ઉપરના જુવાનો માટે. હા જુવાનો માટે. તમે તો બુઢા છો. અરે બુઢો તારો બાપ એક થપ્પડ મારશે ને 32 દાંત બહાર કરી મૂકે લોઢા જેવો હદ છે, સમજ્યું ને? હા એ જબાન સંભાલ કે બાત કર. એટલે વોટ ડુ મીન? ક્યા બોલા? જબાન સંભાલ કે બાત કર. અરે કેચી જૈસી જબાન હું, કેચી જૈસી જબાન હું, હર સવાલ કા મેં જવાબ હું. ઉમર 55 કી હે તો ક્યા હુઆ, દિલ મેં અભી તક બચપન હૈ. મલિક કા શેરાવત કે દિલ કા ખ્વાબ હું, અભી તો મેં એ એ લાલરી વટ્ટુ ક્લેમ કરી તો પાછો કરતે જબાન હું. દાદી દાદી ક્યારની આ ડોરબેલ વાગે છે તમને સંભળાતું નથી? સંભળાય છે.
શું સંભળાય છે આ ગીત? હું ડોરબેલ ની વાત કરું છું, તમે ગીત ની વાત કરો છો. દાદી આજકાલ તમે એક કામ નથી કરતા ભૈસબ, આખો દિવસ દરવાજા ખોલવા અને બંધ કરવા બધું મારે કરવાનું દાદી. ઓ ભગવાન. આવ ભાઈ આવ, આવ અંદર આવ. આ હા, આ ટાંટિયાની કટી થઈ જાય છે દાદર ચડી ચડીને. આવ ભાઈ આવ. કોણ ભાઈ તમે? તે આ કપડા ઉપરથી ખબર નથી પડતી કે હું એક હવાલદાર છું? મને એમ કે તે કોઈ ફેન્સી ડ્રેસ ની કોમ્પિટિશન માં ભાગ લીધો છે. દાદી આ લેડી લાફિંગ બુદ્ધા તમે લઈ આવ્યા ક્યાંથી? જવા દો ને, તમે કોણ છો? એકો હું પૂરી. હા, એ તો જોતા જ ખબર પડી જાય છે કે તમે સાવ પૂરા થઈ ગયા છો. અરે ભાઈ, તમારું નામ પૂછું છું, એ શું છે એ મને કયો? એ નખો દિયા, મારું નામ જ પૂરી છે. ઠીક છે, જવા દો એ વાત. હવે મને એ કહો કે આ બંગલાના માલિક કોણ છે? કેમ, તારે એનું શું કામ છે? જુઓ માજી, વાત માજી મારા રોયા. આ માજી કોને કહે છે? હું તને માજી જેવી દેખાઉં છું? આ તને ખબર છે પેલી રાખી સાવંત છે ને? હા, એ તો મારી મોટી બેન થાય. એટલે તમારી મોટી બેન થાય એમ? એ બધી વાત છોડ ને, તારે શું કામ છે બોલ. હા જુઓ, હમણાં છે ને આ ઘરમાં કોઈ અજાણ્યું આવ્યું હતું. આ તે કોણ આવ્યું હતું? અહીંયા તો કોઈ નથી આવ્યું. અજબ કરો છો, હમણાં તો મેં તમને જયારે પૂછ્યું ત્યારે તમે હા કહી હતી અને હવે પાછા ના કહો છો એમ? હે બા, આ તમે જોયું હતું ને કે એને હા કહી હતી? એ બા, આ ઉંમરે તમે જૂઠું બોલો છો એમ? હે હા, જો બા પણ આ કહે છે કે તમે જૂઠું બોલો છો અને કાઈ પણ પૂછવા ના જ કહે છે અને પૂછવા હા કહે છે. આ બેની ના હામાં મને તો કઈ સમજાતું જ નથી. મારે સમજવું છું. આ ના કહે છે, આ કહે છે, ના કહે છે, આ કહે છે, ના કહે છે, આ કહે છે, ના. એક મિનિટ. મને લાગે છે કે તમે બંને જણા મળીને છે ને મારી મજાક કરો છો. પોલીસ વાળાની મજાક કરો છો. હું છે ને હમણાં ને હમણાં મારા સાહેબ ને બોલાવી આવીશ. હા નાલાયક, આ તું અમને પોલીસ ની ધમકી આપે છે ને? સાંભળ, આ તને જે હા પાડતી લાગે છે ને, હા નથી પાડી રહી. હા પણ એક મિનિટ, આ તો હજી આ કહે છે એનું ડોકું બેલેન્સ માં નથી અને બીમારી છે. અચ્છા અચ્છા અચ્છા, એટલે કે આમને હા કહેવાની બીમારી છે અને તમને ના કહેવાની, બરાબર ને? ના હો, મને બીમારી નથી, મને તો આદત પડી ગઈ છે. હાય, આ વળી પાછું મને નો સમજાયું કે આ તમને આવી કેવી આદત પડી? એ તો બહુ લાંબી વાત છે, પણ તને ટૂંકમાં કહું છું. મારા બાપુજી ની ઘડિયાળ ની દુકાન હતી. એ લાંબા લોલક વાળા ઘડિયાળો હતા. દુકાન હું જ ચલાવતી, પણ ઘરાકી તો હતી નહીં, એટલે આખો દિવસ લોલક ની સામે જોયા કરું. એમાં ને એમાં મને આદત પડી ગઈ ને હું કુંવારી રહી ગઈ. એ પણ એક મિનિટ, આ મને વળી પાછું ન સમજાયું કે આ તમારા કુંવારા રહેવાને આપેલા લોલક ની આરે શું લાગે વળગે? એ પછી બહુ લાંબી વાત છે, પણ તને ટૂંકમાં કહું છું. મારા બાપુજી એ મને ઘણા છોકરા દેખાડ્યા ને છોકરા ગયા પછી બાપુજી પૂછે કે છોકરો ગમ્યો? એ હું શરમાઈ જાઉં આદત પ્રમાણે. બાપુજી એમ સમજે કે આ ના પાડે છે. અરે એમાં એમાં કુંવારી રહી ગઈ. એટલે આખી વાતમાં શું થયું ખબર છે? આ તમારા કુંવારા રહેવાનું કારણ છે ને આ પેલું લોલક. એ લોલક ને પછી બહુ સાંભળવા જેવી વાત છે દાદી. બસ, એ તમારો ઇન્ટરવ્યુ લેવા નથી આવ્યો. અરે ભાઈ, તારે શું કામ છે બોલ ને. આ જુઓ, વાત એમ છે ને કે આ તમારા બંગલા પાછળની ગલીમાં છે ને એક ચોર ઘૂસ્યો છે. ઓ દાદી, દાદી. અરે ભાઈ, ચોર ઘૂસ્યો છે, ઉંદર નહીં, આ પગ નીચે રાખો ને. અરે હા, એટલે હું એમ કહું છું કે કોઈ અજાણ્યો તમારા ઘરમાં ઘૂસી જાય ને તો તમે લોકો સાવધાન રહેજો. ઓકે ઓકે, અને અમને તરત ઇન્ફોર્મ કરજો. ઓકે ઓકે, તો ચાલો હું જાઉં છું. ઓકે જા. હા, એક મિનિટ ઉભો રહે. ન્યા ક્યાં જાય છે? આમાં આમાં અહીંયા અહીંયા. મને એમ કે તું ગુજરાતી છે? હા, ધનસુખલાલ મહેતા. એ પણ એમાં થપ્પડ કા મારી દીધી? આ ગુજરાતી થઈને તું હવાલદાર બન્યો? અરે રો, આપણા ગુજરાતી ક્યાં નરસિંહ મહેતા બને ને ક્યાં હર્ષદ મહેતા.
અને તું હવાલદાર બને, તને શરમ ના આવી? તને ખબર છે આ આપણા ગુજરાતીઓ માટે શું કહેવાય છે? ભલે ચંદ્ર પર પહોંચી જતી દુનિયાની કોઈ પણ જાતિ, પણ ચંદ્ર પર પહેલી દુકાન ખોલશે ગુજરાતી. દરવાજો બંધ રાખજો, હું જાઉં છું ભાઈ. દાદી, હવે આ ડોબાન કઈ રીતે સમજાવો કે આ ઘરમાં છે શું કે કોઈ કઈ લઈ જાય? હે ના પૂરી, તો આપણે ચિંતા રહેવું સારું. જમાનો બહુ ખરાબ આવ્યો છે ને મને મારી ઇજ્જત બહુ વાલી છે. હા, તું એક કામ કર, જલ્દી જા ને દરવાજો બંધ કરી દે બહારથી, ને અંદર આવતી રહે. શું બોલો છો દાદી? નક્કી કરો પહેલા, બહાર જા ને અંદર આવ ને. ઓહો, કઈ સમજાય એવું બોલો ને દાદી, તો સારું. મને ખબર હતી કે આ દરવાજો બંધ કરવા પણ મારે જવાનું. બોન બીટા બનાવ્યું કે નહીં દાદી? એક ગોળી બચેલી છે, સીધી કહીને છુટ્ટી મારશે, મરી જશે તું. ફિકર ના કરો, હું આવી ગયો ને, હવે તમને કઈ મરી જેવી આંગળી બી નહીં લગાડે. શું છે મારા નામની બુમા બૂમ કરે? સમજી ગયો કાનજીભાઈ, શેનો અવાજ આવે છે ક્યારનો આ બધો? ઓ માય ગોડ, હવે માલમ પડે છે કે ચોરી નો મોહ કેટલી ખરાબ ચીજ છે. ભગવાને તમારી બંને ટાંગ ખેંચી નાખી તો બી તમને ચોરી નો મોહ એટલો છે કે તમે વ્હીલચેર પર આવો છો ચોરી કરવા રસ્તે. ઓ ભાઈ, તમે મારી વાત સાંભળશો? હા બોલો ને. આમાંથી કોઈ ચોર નથી. એમ એમ એમ, સોરી ભાઈઓ, સોરી, મારી ભૂલ થઈ, કોઈ ચોરી નથી. તો છે કોણ સાલો ચોર? તમે. હું ચોર? તમારું ખસી ગયેલું છે શું? વિચાર કરો, વિચાર કરો, મારું બોડી જો, હું ચોરી કરી શકું? અને ચોરે તો ભાગવું જોઈએ, મારાથી ભગાય નહીં, અને પછી પકડાઈ જાવ તો લડવું જોઈએ, મારાથી લડાય નહીં. એક મિનિટ, મને લાગે છે કે આપણી વચ્ચે કઈ ગેરસમજ થઈ લાગે છે. અમે તમને ચોર સમજ્યા, તમે અમને ચોર સમજ્યા. ચાલો કઈ નહીં, BCLD. BCLD? ભૂલ ચૂક લેવી દેવી. હા, પણ તો પછી તમે આ બંદૂક લઈને કેમ આવ્યા? બંદૂકની વાત નહીં કરવાની, બંદૂકની બહુ સેન્ટિમેન્ટલ વેલ્યુ છે. બંદૂક મારા ફાધરની છે, બિચારા ગુજરી ગયા. મારા ફાધર મિલિટરીમાં હતા, સેકન્ડ વર્લ્ડ વોર માં આ બંદૂક સાથે લડતા લડતા બિચારા જીવ મૂકી દીધો. બંદૂક સાથે લડતા હતા? કેવી રીતે લડતા હતા? માય ગોડ, આ તો સાથે બુદ્ધિ નથે જેવું છે. અરે બંદૂક સાથે કઈ લડાય, હાથમાં બંદૂક લઈને દુશ્મનો સાથે લડતા લડતા જીવ મૂકી દીધો. પણ ઇવન ને ગ્રાઉન્ડ ડ્યુટી, મરી ગયા ઉપર. અચાનક એમની ડ્યુટી ચેન્જ થઈ ગઈ, હેલિકોપ્ટર મોકલાવી આપ્યા. હવે હેલિકોપ્ટરમાં ઉપર ઉપર જેમ જાય, જેમ જેમ એરોપ્લેન હેલિકોપ્ટર ઉપર જતું ગયું ને, કે ઠંડી લાગવા લાગી. હવે સ્વાભાવિક છે કે જેવી મારા ઠંડી લાગે કે શું કરે, આપણે પંખો બંધ કરી નાખીએ. તે મને ઉઠીને પંખો બંધ કીધો, પણ એ હેલિકોપ્ટર નહોતો, સીધું હેલિકોપ્ટર નીચે આવ્યું. અરે કઈ જાતના બાપા રાખો છો તમે? મેં નથી રાખ્યા, બાપાએ મને રાખેલો. અચ્છા અચ્છા, તમને રાખ્યા તો તમારું નામ કઈ પાડ્યું હશે ને? અટક. મારું નામ છે પેસ્ટનજી રુસ્તમજી ઈચ્છાપુરિયા. ઈચ્છાપુરિયા કઈ જાતની સરનેમ? પારસીઓમાં આવે. જે લોકોને બચ્ચાઓની પોડિયાઓની ઈચ્છા હોય એ લોકો ઈચ્છાપુરિયા રાખીએ. મારા ફાધર મધરને પોડિયાઓની બહુ ઈચ્છા હતી, બહુ ઈચ્છા હતી, પણ ભગવાન લોકોની ઈચ્છા પૂરી નહીં કરી. અમારું બહુ નાનું કુટુંબ, બહુ નાનકડું કુટુંબ અમારું. અમારા કુટુંબમાં કોણ? હું, મારા ફાધર, મારા મધર ને મારા સાત ભાઈઓ. સાત એટલે ટોટલ આઠ? હા હા, અને ખૂબી જાણો તમે, ખૂબી જાણો છે, આઠે આઠ ભાઈનું નામ પેસ્ટનજી. પેસ્ટનજી? હા, બહુ સગવડિયું છે. મારા મધર બી છે ને તે બિચારા તમારી જેમ અપંગ હતા, આખો ડોલો વ્હીલચેર પર, હવે એકલા ઘરમાં હોય કે કામ પર તો બૂમ મારે, પેસ્ટનજી આઠ ભાઈ આવીને ઉભા રહી ગયા. પણ તમારું અહીંયા આવવાનું કારણ શું? હા, એટલે સિમ્પલ છે સાહેબ, વાત એમ છે ને કે મને તમારા હેન્ડસમ હાઉસમાં ભરતી કરવાનું છે. ના, તમને એડમિશન મળશે, પણ એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તમને ખબર છે ને? અરે તમારા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તમારી જોઈ ખબર, 25 વાર વાંચીને અચંબ કરી ગયેલો છે હું. બધું મોઢે છે, બોલો.
મને એક જ ચીજ માલમ છે કે મારામાં કઈ જબરજસ્ત ટેલેન્ટ હોવું જોઈએ અને મારામાં ટેલેન્ટ છે. શું? તમારા બધાના ઠોબડા જોયા પછી થી આઈ એમ 100% ડેફિનેટ કે મારામાં તમારા કરતા વધારે ઇન્ટેલિજન્સ છે. પણ તમારે ઇન્ટરવ્યુ તો આપવો જ પડશે. મને ઇન્ટરવ્યુ આપવો પડશે? હા, બોલો સાહેબ બોલો. બાય ધ વે, આપનું પ્રોફેશન શું હતું? સ્પ્રિંગ ગોઠવેલી છે, શું નીચે કેમ કુડાકુડ થયા કરે છે? બધું રમકડું આવે ને એમ ઈરવો કે પાછું જગા પર આવી જાય. જવા દો હવે બધી વાત. હવે મારી એક વાત નો જવાબ આપો. આ દેશનો સૌથી પૈસાદાર માણસ કોણ? તમે? નહીં, મારો મુકેશ અંબાણી. હવે ધારો કે એ મુકેશ અંબાણીની બધી મિલકત તમને મળી જાય તો? તો મુકેશ કરતા વધારે પૈસા વાળો થાઉં. એ કેવી રીતે? કારણ કે મારી ટ્યુશન ઇન્કમ તો ચાલુ જ છે ને. હવે બા, મારી ઇન્કમ ચાલુ હોય મને માલમ હોય કે તમને માલમ હોય? ના, કાંઈ કેવું છો? ના કેવું, અટકાવી દો જાઉં પતી ગયા. પેસેન્જી ગુસ્સો નહીં કરો. અહીંયા અહીંયા અરે આ તો પાછું ચાલુ શરૂ થઈ ગયું. ઓ પેસેન્જી, હવે મને એમ કહો કે એફિલ ટાવર પરથી એક ટામેટુ નીચે પડે છે છતાં એ ફૂટતું નથી, કેમ? હા, સિમ્પલ, એને રામ રાખે એને કોણ ચાખે. અરે બાપરે, પેસેન્જી તમારે કોઈ એવી વાત કરવી પડશે કે અમને લોકોને ખાતરી થાય કે તમે ખરેખર ઇન્ટેલિજન્ટ છો, એવી કોઈ વાત કરો. કઠિયારો હતો, પારસી હતો, સુરતમાં રહેતો હતો ગામમાં. એનું કામ એક જ ચીજ હતું, જંગલમાં દર રોજ જાય, આખો દિવસ લાકડા કાપે, લાકડા કાપે, લાકડા વેચે અને ઘરે પૈસા લઈ આવતો હતો. એક દિવસ એક સાંજના ટાઈમે ઘરે જતો છો, એટલામાં કુવા આગળથી પસાર થયો. કુવા આગળ એનો પગ સર્યો, એનો કુવારો કુવામાં પડી ગયો. બિચારો રડવા લાગ્યો કે હશ, મારો એકનો એક કુવારો કુવામાં પડી ગયેલો છે. હવે આવતીકાલે જો મારી પાસે કુવારો નહીં હશે તો હું લાકડા શું કાપશ ને પાછો ઘેરે પૈસા શું લઈ જવાશ. બહુ રડતો છો. એટલામાં ભગવાન પ્રવેશ્યા. ભગવાન પ્રવેશ્યા કે છોકરા તું શું કામ રડે છે? કે ભગવાન શું કરું, જોની મારો એકનો એક કુવારો કુવામાં પડી ગયેલો છે. ભગવાન કે ફિકર ના કર, હું આવી ગયો ને. ભગવાન જયા સીધા કુવામાં ને ભર કર્યો ચાંદીનો કુવારો. છોકરા આ તારો કુવારો છે? છોકરા કેમ કે નહીં બાપુ, આ મારો કુવારો નથી. ભગવાન બહુ ખુશ થયા કે આટલો લાયક છોકરો, આટલો ઓનેસ્ટ છોકરો, ચાંદીનો કુવારો આપો તો નથી દેતો. પાછા ભગવાન અંદર કુવામાં ગયા, ફટકડા કે ભર કર્યો સોનાનો કુવારો. છોકરા આ કુવારો તારો છે? છોકરાએ જોઈને કહ્યું કે નહીં ભગવાન માફ કરજો, પણ આ કુવારો મારો નથી. માં કુમારો મારો નથી. ભગવાન વધારે ખુશ થયા કે આટલો અનસ છોકરો ચાંદીનો ના પાડી સોનાનો બી ના પાડે છે. પાછા ભગવાન અંદર ગયા ને એનો લોખંડનો કુવારો બહાર કાઢ્યો કે કહું છોકરા આ તારો કુવારો છે? છોકરા જોઈને કહું હા થેન્ક યુ ભગવાન, આ મારો કુવારો છે. છોકરો કુવારો લઈને જતો હતો, ભગવાન અટકાવ્યો કે થોભી જા છોકરા, થોભી જા છોકરા, તું આટલો અનસ છે, સિન્સર છે ને, તો મારી તરફથી તને ભેટ આપું છું. આ તારા લોખંડના કુવારા સાથે આ ચાંદીનો અને સોનાનો કુવારો રહેતો હતો. પછી ઇન્ટરવલ પડ્યો. એટલે પતિ ગયું? નહીં, પતિ નહીં ગયું, ઇન્ટરનલ પડ્યો. 15 વર્ષ પછી આ છોકરો લગભગ 28-30 વર્ષનો થયો. એના લગ્ન થઈ ગયા. બહુ ખૂબસૂરત છોકરી હતી, બહુ પૈસાવાળી છોકરી હતી. એ બહુ મોટી દાવડી લઈને ઘેરે આવેલી, બંગલા વાળી ગાડી મોટર બધું થઈ ગયું. અને એ એક સાંજના એ છોકરો એની બહેની જોડે ગાર્ડનમાં વોક લેતો લેતો ગયો, જંગલ આગળથી પસાર થતો હતો ને કુવા આગળ આવ્યો. એ જ કુવા આગળ એની બહેનીનો પગ સર્યો ને બહેની કુવામાં પડી ગઈ. રડવા બેઠો ઘાસ, મારી એકની એક બહેની કુવામાં પડી ગઈ, હવે હું શું કરું? પાછા ભગવાન પ્રવેશ થયા. ભગવાને કહું છોકરા તું શું કામ રડે છે? છોકરા કહું કે શું કરું ભગવાન, મારી એક પૂરી બહેની કુવામાં પડી ગઈ છે, હવે શું કરું? ભગવાન કે ફિકર ના કર, હું કેવો છું? ભગવાન અંદર કુવામાં ગયા ને બહાર કાઢી બિપાસા વાસુ. બોલ છોકરા આ તો એ બૈરી છે? છોકરાએ કહું થેન્ક યુ વેરી મચ, આ મારી બૈરી છે, લઈને જતો હતો. ભગવાન અટકાવ્યો કે તો બીજા ના લાયક છોકરા, આ સારું નહીં કહેવાય, આ સારું નહીં કહેવાય, તારી બૈરી છે? હા, તારી પાસે 50% થઈ ગયા, તારો દિવસ સુધરી ગયો, એટલે તું આવું જુઠ્ઠું બોલે છે? આ સિસ્ટમ ખરાબ છે. એ સાહેબ મારી સિસ્ટમને કંઈ વાંધો નથી, તમારી સિસ્ટમ ખરાબ છે. કે તે કેવી રીતે? કે જો ભગવાન મેં તમને
નામ પાડી હોટે કે આ મારી બૈરી નથી, તો વળી પાછા તમે કુવામાં ભૂસકો મારતે અને બહાર કરતે ઐશ્વર્યા રાયને કે આ તારી બૈરી છે. હું કહેતે કે નહીં, આ બી મારી બૈરી નથી. વાળી પાછા અંદર ભૂસકો મારતે અને બહાર કરતે મલ્લિકા શરાવતને, આ તારી બૈરી છે. હું કહેતે આ પણ મારી બૈરી નથી. પછી અંદર ભૂસકો મારી ને મારી ઓરિજિનલ બૈરી બહાર કરતે, આ તારી બૈરી છે. હું જોઈને કહે થેન્ક યુ ભગવાન, આ મારી બૈરી છે. હું લઈને જતો હોતે તમે અટકાવતે કે થોભી જા છોકરા. થોભી જા છોકરા, મારી તરફથી ભેટ. તું આટલો ઓનેસ્ટ ને સિન્સિયર છે ને, તાય તારી બૈરી જોડે આ તને બી લેતો જ. હવે ભગવાન તમે જ મને કહો, ભગવાન તમે જ મને કહો કે આજે મોઘવાળીના જમાનામાં એક બૈરીનું પૂરું નથી ભરાતું, તો આ તંતન ટોપના ગોલાવને લઈ જઈને હું ક્યાં જાઉં? કેવું પડે, પારસીઓમાં અક્કલ હોય છે કરી. અરે સાહેબ, આમાં તો દરેક પારસીમાં ઘણી ઘણી અક્કલો છે, દરેક પારસીમાં ઘણી ઘણી અક્કલો છે, પણ સમજવાની અક્કલ તમારા જેવા ઘણા ઓછા ગુજરાતીઓમાં. પાસ તમે પાસ. આ હેન્ડસમ હાઉસમાં તમારી જગ્યા પાકી. થેન્ક યુ નામજીભાઈ. સાહેબ ને આમનો રૂમ બતાવો. ચાલો આ તમને તમારી સાઈઝ નો રૂમ બતાવું. ચાલો આવું છે બેસાબાને, ચાલો આવો દાદ. આવો રોકાઈ જાવ ને. શું છે કે હું અહીંયા આવ્યો ત્યાર પછી આપણો પરિચય હજી પૂરતો થયો નથી. મારે મારા વિશે પણ કેવું છે ને તમારા વિશે જાણવું છે. પુરીબેન થોડા પર્સનલ ક્વેશ્ચન પૂછું તો વાંધો નથી ને? હા પૂછો પૂછો. સૌથી પહેલા પુરીબેન તમને પૂછું, તમારું અહીં આવવાનું કારણ શું? કાનજીભાઈ, મારો દીકરો અનિરુદ્ધ મને અહીંયા મૂકી ગયો. હાઈકોર્ટમાં બહુ મોટો વકીલ છે, બધા પોલીસ વાળા એને સલામ કરે છે. એ નાનો હતો ને ત્યારથી એનું એક સપનું હતું વકીલ બનવાનું. સ્કૂલમાં ફેન્સી ડ્રેસિંગ કોમ્પિટિશન હોય ને તો વકીલના કપડાં પહેરીને જતો, બોલવામાં ખૂબ ચપળ. અચાનક એના પપ્પાનું મૃત્યુ થયું અને ઘરની બધી જવાબદારી મારા પર આવી ગઈ. ઘર ચલાવવાની, મારા દીકરાનું સપનું પૂરું કરવાની, પણ હું હિંમત નહોતી હારી. મેં રાત ન જોઈ, દિવસ ન જોયો ને ટિફિન સર્વિસ શરૂ કરી. ખૂબ સફળતા મળી મને એમાં. મેં મારા દીકરાનું વકીલ બનવાનું સપનું પૂરું કર્યું. ધામધૂમથી એના લગ્ન પણ કર્યા. કાજી ભાઈ, એ વખતે અમારું ઘર બહુ નાનું હતું. અત્યારે મારા દીકરાનો લગભગ 1500 સ્ક્વેર ફીટનો બહુ મોટો ફ્લેટ. એમાં એક સ્ક્વેર ફૂટ માં માટે ન મળ્યો. નહીં પુરીબેન, સંસારની સૌથી મોટી બેચ કરુણતા હોય છે, માં વિનાનું ઘર, ઘર વિનાની માં. હા શાસ્ત્રીજી, તમારું અહીં આવવાનું કારણ? હું જીવનમાં સાવ એકલો હતો, ન કોઈ આગળ ન કોઈ પાછળ, એકલા રહેવાની પણ ખૂબ મજા આવતી હતી. જો ગડપડના ઉંમરે પગ મૂક્યો, એકલતા બહુ સાલવા લાગી. ટૂંકમાં તમારો પ્રોબ્લેમ એકલતા છે, બરોબર. હા ચંદ્રકાંતભાઈ, તમે? રાજીવ, મારો દીકરો રાજીવ. કાંજીભાઈ, બાળક પહેલો શબ્દ બોલે માં, પણ મારો દીકરો રાજીવ પહેલો શબ્દ બોલ્યો તો પાપા. એ સાંભળીને હું એટલો બધો ખુશ થઈ ગયો, એટલો બધો ખુશ થઈ ગયો કે બસ પછી એ જ રાજીવે મોટા થઈને કહી દીધું પાપા ટાટા. શાસ્ત્રીજી પ્લીઝ, મારા રાજીવ માટે એક પણ ઘસાતો શબ્દ સાંભળવા માટે હું તૈયાર નથી. આજ પછી ક્યારેય તમે બસ બસ ચંદ્રકાંતભાઈ, આ શું કરો છો? આપણે બધાએ મળીને નક્કી કર્યું છે ને કે સૌએ પોતાનો ભૂતકાળ
ભૂલી જવાનું. વૃદ્ધોની મૂડી એનો ભૂતકાળ જ હોય છે, એ જ આપણે ભૂલી જવાનું. ના, ભૂલવાની પણ કેવી મજા છે નહીં. ભૂલતા ભૂલતા આપણે હંમેશા યાદ રાખવું પડે છે સતત કે આપણે કશું ભૂલવાનું છે. હા ધોની દાદી, તમે હા બિલ્ડિંગ તૂટ્યું ને પછી બિલ્ડરે જગ્યા તો આપી, પણ ભાઈએ સાથે રાખવાની ના પાડી દીધી. સમજાય છે તમને લોકોને? કઈ સમજાય છે? તમે કહેવા શું માંગો છો? માત્ર આ જગ્યાની વાત નથી કરતો, વૃદ્ધાશ્રમ કેમ બનતા હોય છે તમે જાણો છો? આજકાલ મોટા ભાગના 99% વૃદ્ધાશ્રમો દીકરા વહુએ તરછોડેલા કે કાઢી મૂકેલા મા બાપોથી જ ભરાયેલા છે. એકદમ સાચી વાત કહી તમે. એટલે જ આ વૃદ્ધાશ્રમ એ આપણા મા બાપના ગાલ પર પડેલો સણસણતો તમાચો છે. એક વાત કહું, વેરી ફ્રેન્કલી પર્સનલી, મને ક્યારેક ક્યારેક એવું ફીલ થાય છે કે કદાચ આપણે આપણા સંતાનોને સંસ્કાર આપવામાં નિષ્ફળ નીવડ્યા, એટલે જ એ લોકો આપણને સાચવવામાં નિષ્ફળ. વાંક એ લોકોનો છે કબૂલ, પણ સામે પક્ષે એટલો જ વાંક આપણો ન હોઈ શકે. એટલે એટલે એમ કે હવે આપણે મા બાપોએ સાબિત કરવાનું છે કે આપણે પણ સારા મા બાપ બની શકીએ એમ છીએ. તો એને માટે શું હવે આ ઉંમરે આપણે મંત્રાલય પર મોરચો લઈને જવાનો છે? અરે સરકારને આપણા દેશની નથી પડી, તો આપણા વૃદ્ધ મા બાપોની શું પડી હોય? મને એક વિચાર આવે છે. શું? આપણે કોઈ નાનું બાળક દત્તક લઈએ તો કેવું? કાનજીભાઈ બાળક મા બાપ ને દત્તક મળે, દાદા દાદી ને નહીં. અને ધારો કે કાનજીભાઈ તમારી વાત માની ને આપણે કોઈ બાળક દત્તક લઈએ, પણ જરા વિચાર તો કરો કે ક્યારે મોટું થાય ને ક્યારે આપણા બધાની સેવા કરે. અમે આપણા બધાનો એક પગ તો કબરમાં છે, એ માંડ 2-4 વર્ષનું થશે ત્યાં સુધીમાં તો આપણે સૌ ઉકલી જશું, ને ફરી પાછું અનાથ થશે તો એનું પાપ આપણા સૌને માથે લાગશે. કાનજીભાઈ તમારી વાત પ્રેક્ટિકલ નથી ભાઈ. ઓકે ઓકે ઓકે, સમજી ગયો. તો પછી આપણે એક કામ કરીએ, આપણે કોઈ મોટું બાળક દત્તક લઈએ જે સમજણું હોય, આપણી બધી વાત સમજી શકતું હોય અને હોશિયાર હોય. મોટું બાળક દત્તક ન મળે એને તો ભાડા પર લેવું પડે. એટલે શાસ્ત્રીજી, સવાલ તો એનો એ જ છે કે મોટું બાળક ભાડે મળે તો મળે, પણ એ ક્યાંથી મળે? અરે ભાઈ, આપણે છાપામાં જાહેર ખબર આપવાની. અરે કાનજીભાઈ, અત્યારે તો આપણી ઉંમર છાપે ચડવાની છે. કાલ ઉઠીને ઉકલી જશું ને છાપામાં ફોટો છપાશે અને નીચે લખાશે કે ફૂલ ગયું ને ફોરમ રહી, બિલ્ડિંગ ગઈ ને જગ્યા થઈ. કાનજીભાઈ, દીકરાઓ પ્રોબ્લેમ નથી, દીકરાઓ તો સારા જ છે, પણ આ વહુઓ આવ્યા બાદ બધા બદલાય જાય. હું શું કહું છું કાનજીભાઈ, કે આપણે એક દીકરાના બદલે કપલ દત્તક લઈએ તો શું કહે છે પૂરી? એકના વાંધા જે એને કપલ દત્તક લેવું છે પાછો. તમે લોકોને જો ને, હું આ છે ને દત્તક ની બાબત સર ટોટલી અગેન્સ્ટ છું. કે ભાઈ ભાઈ, નહીં હું વિરોધ પક્ષમાં છું. શું કામ? નહીં નહીં, એડોપ્શન ઇઝ અગેન્સ્ટ માય નેચર. રિયલી વિચાર કરો, લાંબો વિચાર કરો, સૌ વિચાર કરો કે આપણે બધા અહીંયા વૃદ્ધાશ્રમમાં કેવી રીતે આયા, કોને લીધે આયા, શું કામ આયા? જવાબ એક જ છે, આપણા બાળકોને લીધે. આપણા બાળકો આપણને એ લોકો જોડે રાખી નહીં શક્યા, યા તો આપણે આપણા બાળકો જોડે રહી નહીં શક્યા, કહીને આપણને અહીંયા આવવું પડ્યું. હવે આપણે ગોલ ફરીને વળી પાછા એ જ બાળકોને અહીંયા ઘરમાં ગાલવા માંગીએ છીએ. મને પાણી મળશે પ્લીઝ? પાણી મળશે, ટૂંકો શુલભ શૌચાલય સમજશું.
એક લોટો પાણી આપો, એક લોટો પાણી આપો, 50 રૂપિયા જો. પસ્તનજી શું કરો છો? અરે બિચારાને અંદર તો આવવા દો ને, શું કામ છે પૂછો ને. અને જો ના છોકરો કેટલો ગભરાયેલો છે. અરે ગભરાયેલો જોવો જો, કે મારા હિસાબે તો આ છોકરો ના લાયક છે, ચોર છે. સાલો ચોર, ચોર ના. તારા જતો પેલો રૂમ માં ના જતો, એ રૂમ મારો છે. આ રૂમ ની અંદર મારી બધી ચીજો મેં પલંગ પર પાથરીને મૂકેલી છે, અમારી એક પણ ચીટ અને ફિટ નહીં થાય. ઓહો પસ્તનજી, આમ આવો, આમ આવો. તમારી બાબતમાં અમે લોકો એક વાર ભૂલ કરી ચૂક્યા છીએ. હા, આ શબ્દો તમારી બાબતમાં પેસ્ટનજી અમે એક વાર ભૂલ કરી ચૂક્યા છીએ. આ શબ્દો મારા ફાધર મને ઘરી ઘરી બોલીને મને ટોન્ટ કરતા હતા. હવે તમારા ફાધરને બાજુએ મૂકો. બાજુએ શું મૂકે, ઉપર ચાલી ગયા કાળના. તો તમે બાજુએ જાઓ. મને તો આ છોકરો સારો લાગે છે. હા તો સારા ઘરનો ચોર હોઈ શકે. અરે ભાઈ, તને કયું એડ્રેસ જોઈએ છે? ભાભા કરતો જીભે થોથવાય છે પાછો. તમે ચૂપ રહો ને, ભાભા ભાભા કરો છો. બેટા તારું નામ શું છે? ગબલુ. નહીં બેટા, તારું આખું નામ શું છે? તારા મા બાપ નું નામ અટક કઈક હશે ને દીકરા? મારા મા બાપ નથી, હું અનાજ છું. તમારું જ કામ છે કાનજીભાઈ, હવે આપણે જાહેરાત આપવાની છાપામાં જરૂર નહીં પડે. કેમ? આપણે આને જ દત્તક લઈ લઈએ તો ચંદ્રકાંત, અરે હોય કઈ જા પૂરી ત્યાં હું. આપણે જેને દત્તક લેવાનો છે એને તો પૂછો. પૂછું છું. અરે ગગા ગગા, તને મા બાપ જોઈએ જ. મા બાપ, મા બાપ દીકરા અમને બેને છોડીને તારો બાપ સિલેક્ટ કરી લે. જો કેટલો ચોઈસ છે, મોટો ચોઈસ છે. હા જો, એક લંગરો બીજો અડધો રોટી, જો પોણો. અરે અહીંયા શું મા બાપ ભાડે મળે છે? નહીં, અમારી કોઈ જબરદસ્તી નથી. આ તો શું છે કે તને મા બાપ પસંદ હોય અમે તો તારા દીકરા બનવાનું છે. બોલ આ કે ના જલ્દી. અરે પણ તમે લોકો શું કામ આ બધી વસ્તુમાં મને અંદર ઘાલવા માંગો છો યાર? આજે ને આજે જ જાણું છે. અરે ભાઈ, પહેલા તું હા પાડ ને પછી બધી વાર્તા તને કરતું. જવાબ આપ, હા કે ના? બોલ હા કે ના. વિચારે છે ગબલુ? બાર પોલીસની નાકાબંધી છે, અહીંયા રહેવામાં જ ભલાઈ છે. હા પાડી દે. બોલ હા કે ના. મને મંજૂર છે. અરે એક મિનિટ કાનજીભાઈ, પણ આપણે તો કપલ દત્તક લેવાની વાત હતી. ઓહો, દાદી દીકરો મળ્યો છે ને, તેને પરણાવી પણ દઈશું. અરે ગગા, તેને લગ્ન પણ અમલો કરવા દેગા? લગ્ન? હા, હું અમલો માં લગ્ન હોતા એસા. હા હા, હું છે ને પહેલેથી જ કોઈક બીજી છોકરીના પ્રેમમાં છું. આ તો બહુ સારું, આપણને તો રેડીમેડ વહુ મળી ગઈ ઘેર બેઠા. જો ભાઈ, અમે તારા મા બાપ બનશું, તમે અમારા દીકરો બનશો. બોલો, ચાલો જવાબ આપો. અરે હા હા, વગાડો બેન, ખાવ ગોળ ધાણા, પહેરો જાન કેરા વાઘા ને કરો કંકુના. અરે અરે, પણ અરે નહીં 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 યાર. અરે ચંદન, તું પૂછ નહીં યાર. અરે બે દિવસથી આ ડોસલાઓ મારો જીવ ખાઈ ગયા છે યાર. અને તને ખબર છે, આ લોકો ખાલી નામના જ ડોસલાઓ છે.
બાકી આ લોકોની ગેંગને જો શેર બજારમાં નાખી દો ને તો વળી પાછું ઇન્ડેક્સ 20,000 ઉપર પહોંચી જાય. ના ભાઈ ના, અરે આ પોલીસની નાકાબંધી હજી નથી હટી. અરે મને શું ખબર હતી કે હું જ્યાં ચોરી કરવા ગયો એ એક મિનિસ્ટરનું ઘર નીકળશે. ચલને ભાઈ, તું એ બધી વાત છોડ, હું તને 2 દિવસથી કહું છું કે મારા માટે અહીંયા એક છોકરી મોકલાવ. આ લોકોને જુઠ્ઠું બોલતા તો મેં કહી દીધું કે હું પ્રેમમાં છું. તને ખબર છે આ લોકોએ તો આજે મારી સગાઈ બી નક્કી કરી નાખી છે યાર. હવે ક્યાંથી લાવું હું છોકરી બોલ? અરે તું ગમે ત્યાંથી કેવી પણ દેખાતી છોકરી ઝટમાં ઝટ અહીંયા મોકલાવ. અરે હા ભાઈ, જલ્દીથી મોકલાવ. પણ ચંદનિયા, સાચું કહું, સાલા અહીંયા આવ્યા પછી જ ખબર પડી કે મા બાપનો પ્રેમ કોને કહેવાય. હું તો કહું છું તમે બધા બી અહીંયા જ આવી જાઓ. અરે આ લોકો જે પ્રેમ વરસાવે છે, અરે તું પૂછ નહીં, અરે દિમાગ ફેરવી નાખે છે એટલો પ્રેમ. ચલ ભાઈ, આ લોકોમાંનું એક પ્રાણી આવતું લાગે છે, પછી ફોન કરીશ. જલ્દીથી ફોન કર ને ભાઈ. અરે હું ફોન કરીશ, તમે સંભાળીને ચાલ્યું જાય છે. સમજા દાદી, સાચું કે કેવી લાગે છે? લાલ સાડી, લાલ ફૂલા, મસ્ત પડી જશો. અરે હા ભાઈ, હા જે તો. અરે વહુ મારી આવવાની છે. હા ભાઈ, આ તારી. તમે તો એવી રીતે કુદાકૂદ કરો જાણે તમારો હસબન્ડ આવવાનો હોય. ચૂપ રે. બહુ ઉત્સાહી છે, બહુ જ ઉત્સાહી છે. કારણ કે હું એક માં છું. માં નહીં, ઓસામા છો. ઓસામા. ચૂપ રે. દાદી, તમે પૂજાની થાળી તૈયાર કરી કે નહીં? અરે બધું તૈયાર છે. આવો આવે તૈયાર છે. પણ કેસર પેંડા ને બધું તો આવી ગયું. પણ એક મિનિટ, આખી વાતમાં કાનજીભાઈ ક્યાં ગયા? એ પુરી, કૈસા લગ રહા હું મેં? અરે પાગલો રહીએ, મુછ પે હસ રહીએ, મુછ પે. હસુ નહીં તો શું કરું, રડું? અરે રો મત પુરી, રો મત, આઈ હેટ યુ. ઓ માં, સાચું કહું, સરસ લાગો છો. ચલ ના હમ શાદી કર લેતે. અરે શું, તમે પણ આ ઉંમર છે આપણી સાદડી બેસાડવાની અને તમારે શાદી કરવી છે? આ ઉંમર છે આપણા ફોટા પર સુખડની માળા પહેરાવાની અને તમારે વરમાળા પહેરવી છે? રાજ ઉંમર છે વરસાદમાં છત્રી બની જવાની. રાજ ઉંમર છે ઉનાળામાં કોકા કોલાની એક બોટલમાં એસ્ટ્રો નાખીને પીવાની. રાજ તો ઉંમર છે શિયાળામાં ગરમા ગરમ ઉધિયું ખાવાની. જીવન જીવવું વસમું થઈ પડશે. અરે વાહ અંકલ વાહ, ક્યા બાત હે, આજે તો કઈક રાજેશ ખન્ના. અરે ગબલુ, કહા હે તેરી બહુ? અરે તારી બહુ કે છે જલ્દી બોલાવ ને, જોવા મને તલ પાપડ થઈ ગયા છે. બહુ ને બહુ આવશે, બહુ એની ટાઈમ આવશે યાર. પણ એનું નામ શું છે યાર? ભાઈ એનું નામ અમારામાં છે ને પત્નીનું નામ ના લેવાય. હા એ બરોબર છે. અરે શું બરાબર છે? અરે કાઈ બરોબર નથી, મને બેવકૂફ બનાવે છે. અરે પુરુષ છે, સ્ત્રીનું નામ હજાર વાર લેવાય, પત્ની થી પતિનું નામ એકે વાર ના લેવાય. એવું હોય તો મારા વાળીનું બી કઈક નામ તો. હા, બિપાશા. 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 હાય હાય, એટલે પેલા જોન અબ્રાઈમ વાળી બિપાશા અમારા ઘરમાં ઇન અવર હાઉસ આય. અરે ના બા ના, તો મારા વાળી બિપાશા આપણા ઘરમાં ઇન અવર હાઉસ. પૂરી. મારી કેટરીના. ઓ તારી ની કેટરીના. હું કેવો લાગે છે તારો સલમાન? અરે જલ્દી જવાબ આપો, સલમાન શર્ટ ફાડી નાખશે. અને જવાબ શું આપું ભાઈ, કઈક કોઈક તો કયો. હા યાદ આવી ગયું, થોડાક કપડા વધારે પહેર્યા હતા ને તો એકદમ ભારત ભૂષણ જેવા લાગતા. વાહ 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 વાહ, તમે બી અંકલની સોલિડ
કહું છું બા. અને વાહ અંકલ, અરે ક્યા વાત હે, આજે તો તમે તમારી સાયકલ ને ભી એકદમ ઢીંચેક સજાવી છે ને કઈ. દાદી દાદી, હું તો સાચું કહું છું કે મને ઘણી વાર ચોક્કસપણે એવું લાગે છે કે અંકલ પેદા થયા હશે ને આ વ્હીલચેર ની સાથે જ પેદા થયા હશે. એ બેટા, હું જન્મથી અપંગ નથી, આ વ્હીલચેર સાથે મારો જન્મ નથી થયો. હું એક ગણેશ શાસ્ત્રી છું ને, એટલા વ્હીલચેર ને જોયા વગર અંદાજથી કહી શકું છું કે આમાં કેટલા સળિયા છે. પણ એક ગણિત શાસ્ત્રી તરીકે મારી જિંદગીનું ગણિત ગણવામાં હું નિષ્ફળ નીવડ્યો. મારા દીકરા એના દીકરાને અપાવી કાર અને મને બનાવ્યો લાચાર. શું કરો છો, ફરી પાછું ભૂલી ગયા ને? અરે આપણે નક્કી કર્યું છે ને કે બધાએ પોતાનો ભૂતકાળ ભૂલી જવાનો, યાદ નહીં કરવાનો. ચંદ્રકાંતભાઈ, એટલું યાદ રાખો, દોરડું ભલે દુખનું રહ્યું, ઈચકો તો સુખનો જ ખાવાનો. હા, આવું પણ આવી ગયો. આ ગયા, હવે કરીએ શું એમનું? માળિયા પર ચડાવેલા માળ ભાડ ઉતારે એમને. એ ભાઈ, પણ તમારી સાઈઝના કપડા મળ્યા ક્યાંથી? આ તમે નાના હતા ને ત્યારની એક નાનકડી ચડ્ડી પડી રહી હતી, એ મેં પહેરી લીધી એટલે મારો ફૂલ પેન્ટ થઈ ગયો. હવે સમજાયું ને કેટલા વર્ષ પાછળ જો મારા કરતા. અરે આપણા બે મેઇન કોમેડિયન ક્યાં છે? અરે પેલા શાસ્ત્રીજી ને પેસ્તનજી, ઓમ પ્રકાશ ને મુકરી, એમનો આમાં વિરોધ છે એટલે સવારથી બંને જણા રિસાઈને રૂમમાં ખૂણો પકડીને બેઠા છે. આપણે આ પ્રસંગમાં ભાગ નહીં લે. પેસ્તનજી છે નારિયેળ જેવું છે, બહારથી કડક અંદરથી નરમ. અરે હું બોલાવું છું એમને. જાવ જાવ, એ કઈ માનવાના નથી, માં જીદી છે તમને. જો હેલો, ગાંધીજીના ત્રણ વાંદરામાંથી બે વાંદરા આવી ગયા. આ શું વેશ કાઢ્યો છે? હા, મેં કઈ વેશ નથી કાઢ્યો. ધેટ્સ રાઈટ, વેશ નથી કાઢ્યો. અમે વિરોધ પક્ષમાં છીએ, એ બતાવવા અમે પૂરા કારા કપડામાં આવ્યા છીએ. હજી ગુસ્સામાં જ છો? કાંઈ નહીં ગુસ્સામાં હોઈએ, તમે આટલા મોટી ઉંમરના થયા તો બી અક્કલ નથી ચલાવતા તો શું કરીએ? આ જુવાન જમાર છોકરા પર ભરોસો ના રાખો, આગળ ચાલતા તમને છેતરશે. અરે પેસ્તનજી, આપણા પોતાના આપણને એટલું છેતરી ગયા છે, આ બિચારો થોડુંક છેતરશે, શું ફરક પડવાનો છે? આવી જોવી જોઈએ કે નહીં? બોલો બોલો. આવી જોઈએ એટલે આ નથી. અલી, એ તારું નામ બિપાશા છે ને? અલી, તું બોલ્યો તું? અને આ બિપાશા કોને કહે છે? તમે બિપાશા કોનું નામ છે ખબર છે? કોનું? મારી કુદરીનું. ટેન્શન નહીં લેવાનું, જરાક પણ ટેન્શન નહીં લેવાનું. એ એક મિનિટ, એક મિનિટ, તને ચંદને મોકલાવી છે ને? હા, તો હું તારો વર કન્ફર્મ, આજ મારી પત્ની છે. માય ગોડ, આ તો મળ્યા પછી 5 મિનિટ અને કન્ફર્મેશન થાય જ કે આપણે વર બૈરી છીએ. હા, બે દિવસથી અમારા બહુ ઝઘડા થયા હતા ને એટલે થોડા નાટક કરે છે, પણ તમે લોકો ટેન્શન નહીં લો ને યાર, હવે આજ મારી પત્ની છે. હા હા, ઓય હોય, પતિ પત્ની ને ઝઘડા થાય પણ એમાં પ્રેમ વધે. ચાલ હવે એને કહે કે અમને બહુ તને પગે લાગે. હાલે બધાને પગે લાગ. એ હાલતી નતા, આજ લગણ ઉંધી કોઈને પગે નથી લાગી. આ રૂપલી, રૂપલી, માય ગોડ, પહેલે બિપાશા પછી રૂપલી. આ તો કેસ કેવો છે માલમ છે? DKKL. વોટ ઇઝ DKKL? દાડમાં કઈ કારું લાગે? ઓહો, પસ્તજી, તમને દરેક વાતમાં શંકા જવાની. ચલો ચલો, સગાઈ વિધિની સગાઈ કરો, સગાઈ કરો. એક મિનિટ, હું શું કહું છું કાનજીભાઈ, એ પહેલા આપણે સંગીત સંધ્યા કરીએ તો કેમ? પૂરી ભરવા પર સંગીત સંધ્યા? હવે મેં કીધું ને કરવાની એટલે કરવાની. કાનજીભાઈ, તમે સારું ગાવ છો ને એટલે શરૂઆત તમારે કરવાની. ચાલે વર્કેટ બેસી જાવ. આજનો દિવસ માન માં જોયું જોયું પૈસાજી, જોયું 70 વર્ષથી ડોસીઓને નાસ્તા જોઈ. હા હા, જોયા.
70 વર્ષની દોસ્તીઓ પણ આખી ઉંમર છે નાચવાના હસ્તે જો આપણે ભૂલચૂકમાં વંશમાં કરી નાખ્યું હતું ને વળી પાછું એવું જો ડાન્સ કરતે તો ડાન્સ પૂરો થતાની પહેલા એવડા ડોકા જમીન પર પડી ગયા હા લોકોને ડાન્સ કરતા જોઈને મને એક ચીજ અક્કલ આવી ગઈ હા વોટ ડુ યુ સે હા તમે લોકો સમજ થતા હો તો ક્લેટ તાળીઓ મારજો આ લોકો જો આવતે વર્ષે બંને જણા જીવતા હોય તો માં બહુ મોટો છે ને ફરક આ ઉંમર હું કરતો નહીં જીવાય જો આવતે વર્ષે બંને ડોસીઓ જીવતી હોય તો આવતે વર્ષની આઈપીએલ માં એ લોકોને ચીયર ગર્લ્સ તરીકે મોકલાવી દે બિચારો ધોની બોલ બેટલી રાચી ભેગો થઈ ગયો સાયલન્સ પ્લીઝ હજુ તો લગન થયા નથી એટલા ચાંદલા આવવાના શરૂ થઈ ગયા જઈએ તો ખાસ એટલે આ તો કેમ પેપર પર છે પૂજા પેસેન્જર બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાલી કરવી પડશે ને બીએમસી આ જગ્યા નું નીલામ કરી નાખશે મારે છાયડો શોધવા માટે ઝાડ ની જરૂર ના પડે આ તમારા જેવા જાયા માણસ થી કામ ચલાવી લઉં છું ધને મને બહુ મોટી વાત ચાલી રહી છે મારું જો ભેજુ ફર્યું ને એક ઢીંગ માણસ છે સીધો જમીન માં ઘૂસી જશે બહુ વર કરના છે બરા ફૂલ્લી કાની પોઈન્ટ 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 અરે દામજી કેટલું ટેન્શન છે તને ખબર છે સમય નું પરિસ્થિતિ નું કઈ ભાન છે કે નહીં મેં તને મકાન માલિક ને ફોન જોડવાનું કહેલું ને શું થયું એનું અરે ભાઈ આ છેલ્લા 4 કલાક થી હું એક કર્યા કરું છું પણ ફોન લાગતો જ નથી હું શું કરું ઓકે ફોન નહીં લાગે તો બહુ સ્વાભાવિક છે ફોન લાગે તો અજબ થવાનું કે ફૂટે ફોન લાગો જો ઘર માલિક છે એનું ઘર તો હશે ને આપણે એના ઘરે જઈને મળી આવીએ અરે ભાઈ એ તો દેશ વિદેશ થયા કરે છે અરે પેસ્તનજી અમે આટલા વખત અહીંયા રહીએ છે ને ફક્ત એમનું નામ જ જાણી શક્યા છે નરોત્તમદાસ મજબૂતા તો કોઈ દિવસ અહીંયા આવ્યા નથી કે અમે એમને મળ્યા સુધા નથી માત્ર બંગલો જરે આપણા બધા માટે આ પોતાનું ઘર છે ઘર રામજી છેલ્લી ક્યારે વાત થઈ હતી તારે પંદર દિવસમાં ગમે ત્યાંથી આપણે શું કરશું તમે મને કહો બોલો વિચાર કરો જો 15 દિવસમાં આપણે પૈસા નહીં ઉભા કર્યા તો માથા પરથી વાલ ઉડી ગયા ને તમે ઘરનું છાપરું ઉડી જશે ને મને ફૂટપાથ પર સુવાનો વખત આવશે એન્ડ લેટ મી ટેલ યુ ઓલ મને ફૂટપાથ પર સુવાનો નહીં ફાવે કેમ અરે ભાઈ મારા જેવો માણસ ફૂટપાથ પર સુવે એટલે લાગે કેવો અમે વાંધો શું છે અરે ભાઈ મને ઉઘાડા સુવાની ટેવ છે હલો હા હા વાત કરવી જ જોઈએ તે હું છે કરો ને ભાઈ જાઓ કે વાત કરો હલો હા હા હું શાસ્ત્રી જ બોલું છું હા બોલો બોલો શું કહ્યું હા મેં જ ફોન કરેલો જગ્યા ખાલી છે અરે તમે ચિંતા નહીં કરો હું બધા જ પૈસા ભરી દઉં છું હા હેપી હોમ વૃદ્ધાશ્રમમાંથી ફોન હતો મારું ગોઠવાઈ ગયું ફક્ત એક જ બેડ ખાલી હતો ના ના એટલે કે મને તમે
અમારા બધાની ચિંતા છે એવું નથી. શાસ્ત્રીજી, તમને જો ખરેખર અમારા બધાની ચિંતા થતી હોત ને, તો અમને છોડીને બીજે ક્યાં એકલા જવાનો વિચાર જ ન કર્યો. ફરી પાછો એ જ વખત આવીને ઉપર નિયત સાફ હોય છે ને, ત્યાં સુધી બધા છોકરિયા શુભ છોકરિયા ના હોય છે. અને યા હોમ પૈસા આવતા જાય, યા હોમ બરકત હોય છે. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. અમારી અંદર રહેલો માણસ પણ એમ જ માને છે. એક તો આ 10 ફૂટ નો, તેમાં બીજો અંદર માણસ રાખે. હવે જાઓ જાઓ, હવે ગાડા ગાડા રામજી ભાઈ અહીંયા આવો, જાઓ તો મહિલા મંડળ માં જોડાઈ જાઓ. જાઓ મહિલા મંડળ માં જોડાઈ, ચૂપચાપ અહીંયા ઉભા રહો, સરખા ઉભા રહો અને મજાક બંધ કરો. તમારી હું શું કહું છું કાનજી ભાઈ, ન કરે નારાયણ ભાઈ ના માલિક નો પત્તો ન ખાધો તો આપણા ઘર છોડીને જતા રહેવાનું, બીજું શું. ડોન્ટ વરી, ઘર છોડીને જવાનો વખત નહીં આવશે. એનું બી કારણ છે કે આ લોકો પાસે તો દત્તક લીધેલો એક દીકરો છે, વહુ છે. હા સાચો સમય છે, ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ આ બેવપોડિયાની પરીક્ષા લેવાનો. ઓકે, તમે અહીંયા જજો, હું નખોડિયાનો બેવને બોલાવી આવું. અરે ડબલો ડબલો, તારી તો ક્યાં ગયો ડબલો, આ આવ, બહાર આવ, બહાર આવ. અરે શું છે, અરે ઊંઘવા તો દો યાર. ડડેરા, આ તારા માની દીધેલા મમ્મી ડેડી દાદા દાદી ફોઈ ફુવા બધાની ઊંઘ ઉડી જાય, નખો ગયા તને સુવાનું વાલું છે. અરે પણ કામ શું છે, સમજાવ સમજાવ એને, સમજાવ હા એ સમજાવ. જો દીકરા બાબુ, જો વાત એમ છે ને કે આ લોકોને થોડા પૈસાની જરૂર છે. હા પૈસા જો ટાઈમસર નહીં મળ્યા ને, તો આ ઘરનું છાપરું ઉડી જશે. તને સમજ પાઈ હું નહીં, સાવ ઢુંડા બોજ છે સાલો. હા પાંચ ચોપી ફેલ લાગે છાલો. અરે મારી પાસે પૈસા હોત તો હું અહીંયા આવ્યો હોત, આ બધાને દત્તક લઈને ના જતો રહ્યો. જોયું જોયું, મેં તમે લોકોને શું કહેલું કે આ છોકરા પર ભરોસો ના રાખતા, મને જરા બી ગમતો નથી. મારા હિસાબે આ છોકરો ટ્રિપલ એલ છે. ટ્રિપલ એલ, ટ્રિપલ એલ, લુચ્ચો લબા ને લફંગો. હા આની જગ્યાએ તમે લોકો કોઈ પારસી છોકરાને રફ કીધો હતો ને, દત્તક લીધો હતો ને, તો પોતાની એકાદી કિડની ડોનેટ કરીને તમને પૈસા ઉભા કરી આપ્યા હોત. આ નખો ગયો તો જે હિસાબે બતાવી ને જાત એની, એનો ગંજી ફ્રાક પણ નહીં આપશે સાલો. આ હાલ છે, હું આવી ત્યાં ની જોઉં છું. તમે લોકો કેટલા રાજી હતા, અચાનક જગ્યા જવાની વાત સાંભળીને તમારા હંદાયનું નૂર જ ઉડી ગયું છે. એ ગાંડી થઈ છે કે શું, આ બધાને આટલી મદદ શું કામ કરે છે? એ તને નહીં સમજાય, ઘરમાં નાનો બાબુ હોય ને તો એ દાદાનો દોસ્તાર બને, અને બેબી હોય તો એ દાદીની બહેનપણી, અને આપણામાં જે પણ સંસ્કારના સિંચન થાય છે ને, એ માત્ર ને માત્ર આ વૃદ્ધો દ્વારા. આપણી છોકરી પરીક્ષામાં પાસ થઈ ગઈ, જરા આ આપણો નહીં તમારો છોકરો પરીક્ષામાં ના પાસ. અરે એ બધી વાત જવા દો કાનજીભાઈ, આ 15 દિવસ ની અંદર ઘર ધણી નો કોન્ટેક્ટ નહીં થયો તો આપણે ધારીએ તો ઘણું બધું કરી શકીએ એમ છીએ. આ ઉંમર ધારવાની નહીં, વધે રહી જવાની છે. આપણે સમજો ને કે આપણે બસ કાનજીભાઈ, આપણે આમ જ વિચારતા રહીશું ને, કઈ નથી કરી શકવાના. અરે જરા વિચાર તો કરો કે 15 દિવસમાં તમે 30 લાખ રૂપિયા જમા કરશો કઈ રીતે. અરે આપણા જેવો સામાન્ય માણસ આખી જિંદગી ગદ્દા વૈતરું કરે ને, તો એ 10 લાખ રૂપિયા નથી બચાવી શકતો. તો ઘરડે ઘરપડ એ પણ 15 દિવસમાં તમે 30 લાખ રૂપિયા જમા કરશો કઈ રીતે? અરે કાનજીભાઈ હું તો કહું છું કે પારકી જગ્યા માટે આપણી જાત ઘસવાની જરૂર શી છે? કોણ પારકો ને કોણ પોતાનું, જો પહેલા જ પારખી શક્યા હોત ને આપણે, તો આજે વૃદ્ધાશ્રમમાં રહેવાનો વારો ના આવ્યો. આ ઘર નથી, મંદિર છે. મંદિર મંદિર એને કહેવાય જ્યાં દેવ વાસ કરતા હોય, અને દેવ વાસ કરતા હોય ધરતી વેચાય વેચાય નહીં. આપણે અત્યાર સુધી ટેલિવિઝન પર કેવો પ્રોગ્રામ આવતો હતો, કે ફોર કિશોર. આપણે ચેન્જ કરી નાખીએ, બનાવીએ કે ફોર કાનજીભાઈ.
કાનજીભાઈ નું ટ્રાન્સફોર્મેશન કરી નાખ્યા હિન્દુસ્તાની માઇકલ જેક્સન. માથા પર ટોપી, આંખ પર કાળા ચશ્મા, ટાઈટ ટી શર્ટ, ટાઈટ જીન્સ, હીરવાળા બૂટ, હાથમાં માઇક ને ગાવાનું શરૂ કરી નાખો. આઈડિયા, મસ્ત આઈડિયા મળી. શું? તમને બધાને યાદ છે આપણે જયારે બધા પહેલી વાર અહીં આવ્યા ત્યારે બધાની સામે એક શરત મૂકવામાં આવે છે કે આપણામાં કઈ ટેલેન્ટ હોય તો જ આપણને અહીંયા જગ્યા મળે. રાઈટ? હા બરાબર છે. ધેટ્સ રાઈટ. શરૂ થવાનું છે ને અભી તો મેં જવાન હું. પણ કાનજીભાઈ એ તો એક ફેમિલી શો છે, માત્ર ફેમિલી મેમ્બર્સ ભાગ લઈ શકે. આપણે પણ એક ફેમિલી છીએ ને, કોને ખબર પડવાની છે? બની જશે એકબીજાના સગા. ભલે નામ અલગ હોય, ભલે કુળ અલગ હોય, ભલે અલગ હોય લોહી, છતાં નથી આપણે જુદા. છેવટે તો ઈશ્વર એ જ ખુદા. મંજૂર છે તો મિલાવો. હા ચાલ ને ભાઈ, કોણ ની રાહ જોઈ છે? ચાલો હવે. સ્ટુડિયો બંધ રહ્યો, અમે ચાની લારી પછી ઉભા આવીશું. હા અરે નહીં બેની, અમે કોઈને કામ ધંધો છે જ નહીં, બધા સવારથી ત્યાં ઉડાઈ દઈશું બાપા. અને સાંભળો, અમને જમવાનું આપતા નહીં, રોકડા આપી દેજો. હા એ વડાપાઉ ખાઈ લેશું સામે લારી પર. હા અને અમે સમજો ને કે 1 2 3 4 5 6 ને હા 7 આખા ને 1/2 છે. નહીં અડધ્યું બધું સાહેબ, એ તો બાય વન ગેટ વન ફ્રી ની સ્કીમ જેવું છે. અડધ્યું ફ્રીમાં છે સાહેબ, એ અમારી જોડે આવશે જ, ટીંગાયેલું જ રહેશે. ક્યાં જવાના જ બિચારા. ઓકે ઓકે. હા અરે તમે તમારે ચિંતા નહીં કરો ને સાહેબ, મસ્ત પ્રોગ્રામ આપશું. હા ઓકે ભલે બાય. શું થયું ચંદ્રકાંતભાઈ? હું શું કહું છું કાનજીભાઈ, કે આમાં આપણે સફળ તો થઈશું ને. ચાલો, આપણી અવસ્થાની જે ખામી છે, આપણે કોઈ પણ કામ શરૂ કરીએ ને પહેલા શંકા કુશંકા વ્યક્ત કરશું, આમ થશે કે નહીં, આમ થશે તો શું થશે. અરે ભાઈ હું તૈયાર છું, બોલો મારે શું કરવાનું છે? આઈ એમ રેડી. આ ડોશીનો ઉત્સાહ જો, કેટલી સાડી બદલે, તે પણ કેટલી ઝડપથી. સવારથી અત્યાર સુધીમાં 50 સાડી બદલી નાખી હશે રિહર્સલ કરવામાં કરવામાં. અરે આપણી મેઇન આઈટમ ક્યાં છે અધૂરી દાદી? આવે એટલે જોઈ લેજો. એટલે એને જોવા જેવો ખેલ પડે છે, એકદમ જોવા જેવો. અને પેલા આપણા હીરો હિરોઈન ગબલું બિપાશા. ઓહો ગબલું. આ રહ્યા. શું થયું બાપુ? બાપુ નહીં કે, બાપુ નહીં કે, કાનમાં ભોપુ વાગતું એવું લાગે છે. અરે પપ્પા કે ને, કઈ વાંધો આવશે તને? અરે પેસ્ટનજી ક્યાં છે? પેસ્ટનજી કોમેડી જા જાઓ તો કોમેડી. આઈ ટેલ યુ, આજે કોમેડી ચાલે છે. ઝી ટીવી વાળા સાથે વાતચીત થઈ હશે ને, કઈ ગયો છે ને? નો થ્રિલર, નો સોશિયલ, કઈ નહીં, સાસુ વહુની નહીં ખાસ, કોમેડી કરો. કોમેડી કોમેડી છે ક્યાં કરવાનું? આ મારો હાથમાં ત્યાં છે જોક બુક લઈને આવેલો છે. આ જોક બુક ની ખૂબી એ છે કે આ જોક બુક માં એક જોક પછીનો બીજો જોક પહેલા જોક કરતા વધારે સારો, ત્રીજો જોક બીજા જોક કરતા વધારે સારો. મને આપો, મને આપો. નહીં નહીં અપાય. આ જોક ની ખૂબી એ છે કે જ્યાં સુધી માલિક ના હાથમાં રહે ને ત્યાં સુધી કોમેડી, માલિક ના હાથમાં થી પરાયા ના હાથમાં ગઈ કે ટ્રેજેડી. હવે એ બધી પંચાયત છોડો ને. અરે માં કા ધાવણ પીધા હે તો બહાર નીકળ, રાજા રામ તેરા વધ કરને કો આયા હે. આપણી વાર્તા રામાયણ ની છે,
મહાભારતની હશે તો હું અર્જુનનો રોલ કરીશ. બોલો. અરે શાસ્ત્રીજી, આ તમે અડધા નાગા હાથમાં તીર કામઠા લઈને આવો ને તો કઈ પણ ઐતિહાસિક કેરેક્ટર નથી લાગતા, આદિવાસી જેવા વધારે. આપણી વાર્તા છે ને ફેમિલી સોશિયલ ડ્રામા છે, એમાં તમારે આગળ જતા મરી જવાનું છે. અરે એ તો આપણી સ્પેશિયાલિટી છે. કોલેજ કાળમાં હું જ્યારે મરી જતો ને ત્યારે વન્સ મોર આવતું, અને વન્સ મોર આવતું ને ત્યારે હું અલગ અલગ રીતે મરીને બતાવતો. હું 5 અલગ અલગ રીતે મરી શકું છું. હે બતાવો. આ શું થયું? દાંતણ કરવા ગયા બ્રશ કરી ગયા. અરે ઘરે ફાંસો ખાધો. આશુ ખબર બરાબર. અરે ઇલેક્ટ્રિક શોક. આ શોક પેટમાં લાગે. આ શું? મરી નથી ગયા તો અપઘાત કરેલો છે. કેમ? આ ડોસી ઉઠી ગઈ ને કરીને. આઈ મસ્ટ ટેલ યુ શાસ્ત્રીજી, આઈ મસ્ટ ટેલ યુ કે તમે મરી જાવ ને તો કોમેડી નહીં થાય, ટ્રેજેડી થાય. ટ્રેજેડી ત્યારે સાહેબ સોપો પડી જાય ને. બોલો સાચો. હું તમને કહું કે તમે આખા ગામનું કરી નાખેલું છે. ગલી ગલીએ જાઓ તો લોકો પૈસા તમારી પાસે માંગે છે, બરાબર. હવે તમે બધાને પૈસા આપ્યા વગર મરી જાઓ તો આ લોકોને ખલાસ થઈ જાય, ટ્રેજેડી થાય ને. હવે તમારું જો ડેડ બોડી અહીંયા પડેલું હોય ને તમારા મોબાઈલ પર માંગનારાનો ટેલિફોન આવે તો મોબાઈલ પર કયો ટ્યુન વાગે? અને સેકન્ડ થિંગ જો મરનાર પોલિટિશિયનો તો કયો ટ્યુન વાગે? અને ખિલાડીઓ તો વાહ ભાઈ વાહ. અરે આપણી મેઇન આઈટમ ક્યાં છે અધૂરી દાદી? કઈ જાતની ચાદર લપેટીને આવી ગયા તમે? અરે તમને આટલા નાના બનવાનું કોણે કહ્યું હતું? જીવનમાં પૌત્રની રાની ના બની શકી તો આમ નાની બની ગઈ. અચ્છા અચ્છા, હવે તમને તમારા બધાના રોલ સમજાવી દો. સૌથી પહેલા પૂરી, તારે મમ્મીનો રોલ કરવાનો છે. તારું નામ સરલા. પૂરી મમ્મી બનશે તો મારે દીકરીનો રોલ કરવો પડશે. હવે તમારે શું પહેરીને આવવું છે? અરે કઈક લોકોનો તો વિચાર કરો. અરે તમારે દાદીનો રોલ કરવાનો છે. તમારું નામ જડાવ. અરે જરાવ દાદી, ફ્રોકમાં લાગશે કેવી? હા જેવી જેવી તમારી જ છે ને. એટલે વોટ ડુ મી? તમારા દાદાનો રોલ કરવાનો છે. તમારું નામ રણછોડ રાય. અરે ભાઈ નામ ગમે તે રાખો, પણ વિચાર કરો કેટલું ઇનકોન્ગ્રસ લાગશે. લોકો માનશે નહીં કે હું પારસી દાદો ને આ ગુજરાતી દાદી. પહેલે લોકોને એક્સપ્લેન કરવું પડશે આપણને કે ભાઈ અમારું લવ મેરેજ છે. ઓકે ચાલો જાઓ, હટમાં હટ લઈને ઉભા રહી જાઓ. લગન ને 50 વર્ષ થાય, હજી તમારે હાથ પકડવો છે? 50 વર્ષ પછી આટલું જ થાય. બરોબર છે. હવે તમારું ઓડ કપલ તો જાણે બની ગયું. હવે તમને એક દીકરો આપું સાહેબ. નહીં નહીં નહીં, એવો દીકરો કે 7-7 જન્મ સુધી ન મળે એવી માનતા તમે ભગવાન પાસે માંગો. કોણ હશે દીકરો? જરા ઇમેજિન કરો. આ શાસ્ત્રી તમારો દીકરો. શાસ્ત્રીજી તમે એમના દીકરા એટલે કે પપ્પાનો રોલ કરશો. તમારું નામ છે જગમોહન. પૂરી જો મમ્મીનો રોલ કરશે તો પપ્પાનો રોલ હું કરીશ. અરે તમારે પડોશીનો રોલ કરવાનો છે. તમારું નામ લવજીભાઈ, પણ લવ નહીં કરવાનો, ખાલી નામ છે લવજીભાઈ. દૂરથી પૂરીને સાષ્ટાંગ દંડવત કરવાનો. ખેતરમાં ઢોરો ને ચરાવવા જતા હતા, હું લાગે છનવાટાની સાથે. હા આપણે આ ફૂલ વાળો ડ્રેસ પહેરીને એને કહું કે મિલિયા નહીં કરે, સમજ પડ્યું ને? ઘણા ઇલશો ને તો એકાદી ફૂલ પડી જશે. હું શું કઉ છું, આ જગમોહન ની જગ્યાએ મારું નામ રામજી રાખો ને. આ કપડા બદલવાની મગજ મારી ના રહે. કપડા નો જોડો છે ને એવો પાટ આપો ને કપડા જ નહીં પહેરવા પડે. આદમ નો હા એમાં જ આવવાનું. હે જળપરી પાંતરું એટલે વિચારી લેવા. હવે અમે 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 લોકો તમે લોકો ગબલું બીપા શાહ, તમે ઘરના દીકરો નો રોલ કરશો. તારું નામ પંકજ, તારું નામ જયશ્રી. તમે લોકો બહાર થી આવશો. ઓકે ઓકે. તો પછી હું નયા ભાઈનો રોલ કરીશ. નામ નહીં આપો તો ચાલશે. આ જો મારો નાનો દીકરો બનશે તો હું બાપનો રોલ નહીં કરું ભાઈ. તો પછી હું તમારા મોટા ભાઈનો રોલ કરીશ. ડાય ઓબ્જેક્ટ, આઈ ઓબ્જેક્ટ. જો આ મોટો ભાઈ થાય, આઈ ઓબ્જેક્ટ. વિચાર કરો અમારા બંનેની સાઈઝ. જો અમારા બંનેની સાઈઝ નો આવું પરિણામ વટાના જેવું. સીન જો જો બાજો તો. ચાલો
એ ભાઈ તમે છે ને આ બાજુ ઓડિયન્સમાં બેસી જાઓ, બીજું કઈ નહીં કરવાનું, તમારે ખાલી અભિપ્રાય આપવાનો. ઓડિયન્સ કામ સૌથી ઈઝી. હા ચલો હવે આપણે આ બધું ગોઠવી દઈએ જરા. હા ચલો, આપણી ત્રણ પેઢીની વાર્તા છે, બરોબર છે? ત્રણ પેઢીની, થ્રી જનરેશન. આપણી પેઢી નંબર વન, પેઢી નંબર વન એટલે દાદા દાદી, પેઢી નંબર ટુ એટલે પપ્પા ને મમ્મી, અને પેઢી નંબર ત્રણ એટલે દીકરો ને વહુ, બરોબર છે? હવે આપણે વાર્તા શરૂ, દાદા દાદી, દાદા દાદી, ઓકે શરૂ કરીએ. હા રેડી, હાજીભાઈ વાર્તા શું છે, ડાયલોગ ની સ્ક્રિપ્ટ ક્યાં છે? આપણા જીવનનો નિચોડ એ જ આપણી વાર્તા, અને સંજોગ પ્રમાણે મોમાંથી સહજ રીતે જે શબ્દો સરી પડે એ જ આપણા ડાયલોગ. એટલે કે આમાં લખેલા કોઈ ડાયલોગ નથી, પણ આ પત્ર આ સંજોગોમાં કેવી રીતે બોલે, શું બોલે, દરેક પત્રે પોતે કલ્પી લેવાનું, માની લેવાનું, વિચારી લેવાનું, ધારી લેવાનું અને બોલી નાખવાનું. અચ્છા, ધેટ મીન્સ ધેર ઇઝ નો ફિક્સ સ્ક્રિપ્ટ. યસ, જે મન આવે મનમાં આવે એટલે ફાવે એટલે બોલી દેવાનું, એ મને બહુ ગમશે. મને લાગે કે પારસીઓ કઈ ના બોલે વધારે સારું, કારણ કે નહીં તો પછી આપણને ટીવી પર એ સર્ટિફિકેટ મળે. સાહેબ, હજી સુધી કોઈને મળ્યું નથી એ સર્ટિફિકેટ, આપણને મળે. હા, એટલે તમારે એકદમ સાયલન્ટ રહેવાનું. એટલે મને કે બી ડાયલોગ નહીં, મૂંગા રહેવાનું, બોલવાનું નહીં. ના, આવી પત્ની મળી હોય તો માણસ કેવો થઈ જાય? ખરેખર આવી બૈરી હોય તો બિચારો પોતાની વાચા ખલાસ થઈ ગઈ, બિચારો મૂંગો થઈ ગયો. દેટ ઇઝ વાય બધા જણા હંમેશા એમ જ પૂછે છે ને કે વોટ ઇઝ યોર મધર ટંગ. કોઈ પૂછ્યું જ્યાં સુધી કે ભાઈ ફાધર ટંગ શું છે, આપને ચાન્સ જ નથી બોલતો બોલવાનો. ચાલો હવે શરૂ કરીએ. હા રેડી, 1 2 3 4. લોકો ચેનલ બદલી નાખશે, રિમોટ એમની પાસે હોય, આપણી પાસે નહીં. ચાલો ચાલો, હા જો હવે તમારે વચ્ચે નહીં બોલવાનું, હું એમને કહું છું. હવે આપણે આનું થીમ સમજી, મારી વાર્તાનું થીમ છે સાસુ અને વહુ. કથા છે આપણા ઘરની, પણ વ્યથા છે જગતભરની. કથા છે આપણા ઘરની, પણ વ્યથા છે જગતભરની. સૌથી પહેલી ઘડાઈ નારી, નારીએ ખોલી પ્રેમની બારી. પછી ઘડાયો નર, નર હતો થોડો જાનવર, એટલે ઈશ્વરે એની જાન કાઢી બનાવ્યો ને વર. વર કન્યા પહેલા બન્યા પપ્પા મમ્મી, ત્યાર પછી બન્યા સાસુ સસરા, પછી દાદા દાદી, નાના નાની, કાકા કાકી, માસા માસી, મામા મામી, બનતા ગયા બનતા ગયા બનતા ગયા, એકબીજાને બનાવતા ગયા, સંસાર ઘડતા ગયા. એવી છે આપણા સંસાર રત્ની કથા સારી. એક ટાઈમ પાછું બોલી જાઓ ને, મને બહુ મજા આવે. મજા આવે એટલે પાછું બોલું? અરે શું બોલ્યું, હું પોતે જ ભૂલી ગયો. સીરીએ 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 તારી ખેતરમાં ઢોરો ને ચરાવા જતા હોય તેવું છે. અરે કઈ વાત છે, આખી ઓસીકું છે? હા ઓસીકું છે, ચાલું ખભું ઉતરી પડ્યું મારું કલિંગર જેવું માથું ટેકવે આવીને. ઓકે, સેટલ થઈ ગયા બધા? હા ચાલો હવે આપણે શરૂ કરીએ. હા રેડી, 1 2 3 4. મારતા નહીં, ચાલો તમારો ડાયલોગ થી શરૂ કરો. ચાલો ચાલો, ઓલ ધ બેસ્ટ, ઓલ ધ બેસ્ટ. ચાલો ચાલો ચાલો, તમે લોકો દાદા દાદી ના રોલ માં આવી છો. દાદા દાદી, હા ચાલો. આજો પેસ્તનજી, પેસ્તનજી આ શું કરો છો? 80 વર્ષમાં થયા છે ને કે બોલે દાંતની મોણો તો ફૂગ્યા કે હવે ભરાવાનું ઓશીકું છે. હા ચાલો, હવે તમે જે કરવું હોય તો એ લોકોને કરવા દો. એક નો ટેકો લઈને બેઠેલા. હા હા બરાબર. ઓકે ચાલો, તમે ગાર્ડન માં બેઠા છો? હા ના ના, ઓ શરીનું પપૈયાનું છો. પેસ્તનજી ચાલો હું શરૂઆત કરું છું. હું શું કહું છું, આ બા બાપુજી આખો દિવસ ઘરમાં એકલા બેઠા હોય છે, તો સાંજના ટાઈમે જરા એમને નાના નાની પાર્કમાં લઈ જતા હો તો. ના ભાઈ, શું કરે છે? કેયા પૂછ્યા કે ઉઠી જાય, હું આખો લપસી પડ્યો અહીં આગળ. ના બહુ બેટા, તારા સસરાને નાના નાની પાર્કમાં લઈ જવા જેવા નથી. કેમવા? ત્યાં બેઠા બેઠા બધી ડોસલીઓને લાઈન મારે છે. હાય હાય, આ એમનો હાથ હાથમાં મળે એટલે એમની લાકડીઓ સંતાડી દે છે. આઈ ઓબ્જેક્ટ પ્લીઝ, આઈ ઓબ્જેક્ટ. એ કઈ બોલ, બેસીને બોલાસ કે આઈ આઈ ઓબ્જેક્ટ. ખરા છે એ બોલશે, એમનું કેરેક્ટર છે. ભલે એનું કેરેક્ટર હોય પણ મારા કેરેક્ટર ની સત્યા રસી કરી નાખે તેનું શું? આ નાટક છે, તમે ચાલુ રાખો, તમે મુકારો. પપ્પા, તમે નાના નાની પાર્કમાં જઈને લાઈન મારો છો? અરે ઉલ્લુની ડૂમ બેસી જા ગજરા, જેટલી અક્કલ હોય તેટલી વેરી ના નાખ, થોડી તારા બુઢ્ઢા પાણસે રવા દે. જિંદગી પર તું જોયું હશે કે તારી માઈ પર લાઈન નથી મારી શક્યો, તે આઈ ઉંમરે પાર્કમાં બહિરાઓ પર લાઈન મારવા જાઉં? દીકરા તને શું કહું, આ મંદિરની બહાર બેઠેલી ઘાસવાડીને છોડતા નથી. હાય હાય, એક ધારું ટગર ટગર જોયા કરે છે. અરે એકવાર તો ગાય ઘાસ સાથે એમનો હાથ ખાઈ જવાની હતી, માન માન બચ્યા. કઈ રીતે? ગાયને ઉપવાસ હતો.
લાવો. હા બા, તમે તો સુતા છો સવારના 5:30 વાગ્યામાં. સવારના 5:30 વાગ્યામાં કાળા ડબલા જેવા ચશ્મા પહેરીને સિગ્નલના થાંભલા નીચે 7 વાગ્યા સુધી આમ જ ઝોકા ખાતા ઊભા રહે છે. કેમ બા? કોલેજ જતી છોકરીઓ તો 7 વાગે આવે અને જેવી જવાન છોકરીઓ દેખાય એમનો હાથ હાથમાં પકડીને ઝેબ્રા ક્રોસિંગ પર ઝેબ્રા નીચે માંથિયા માંથિયા વાટા મારે છે. પપ્પા સાજી વાત છે. બેસી જા ઉલ્લુની નુમ બેસી જા. વાત કરે છે એ તો ડોક્ટર મને કહ્યું કે મારી સારી તબિયત રહે મને મોર્નિંગ વોક લેવો જોઈએ કરીને હું ચાલુ છું. તારી માય તારી માય મારી આઈ ઉંમરે ગીરીટ કરે ને એનો ડબ્બો ઘૂર કરી નાખો. જો તમને માલમ નહીં હશે ગઢેરા તને માલમ નહીં હશે પણ તારી માય છે ને તારી ઉંમરે બહુ લફડા કરે. શું પૂછો? કોણ સાથે? કોણ? કોઈ નહીં ને સલમાન ખાન સાથે. અરે શું? અરે જ્યારે જ્યારે સલમાન ખાન ટેલિવિઝન પર આવે ને કે એ ધરાધર એના દિલમાં કરંટ પસાર થઈ જાય, સોફા પર ચડી જાય ને નાચવાનું શરૂ કરે, મારા સોફાની બધી સ્પ્રિંગ તોડી નાખેલી છે. સરલા બહુ તારા સસરા બહુ જુઠ્ઠું બોલે છે. હું જુઠ્ઠું બોલું? હું જુઠ્ઠું બોલું? એ એક થપ્પડ મારસ ને તો તારા 36 દાંત પાડી નાખશ. પપ્પા 32 દાંત હોય ગઢેરા, એમાં 4 તારા ગણેલા છે. ફરીથી આ રોલ માં આવી જજો. વૃદ્ધાશ્રમ માં શું બોલો છો એનું ભાન છે તમને? અરે મેં ધડામ કરીને બેસવાનું કહું, ધડામ બોલીને નહીં. ભાઈ અમારી બેની સાઈઝ જોઉં ને, અમે જો બેસીએ એટલે ઓટોમેટિકલી અવાજ આવે છે. ઓકે ઓકે, મારી ભૂલ છે, તમે ધડામ કાઢી નાખો. ધડામ કાઢી નાખો એના બદલે તમારે આસ્તે આસ્તે બેસવાનું. આસ્તે આસ્તે બોલો. ચાલો ફરીથી જરામ ભૂસ. વૃદ્ધાશ્રમમાં શું બોલો છો એનું ભાન છે તમને? આ બાજુ શું મોકલ્યું તમે? અરે એ તો બેઠા તો સ્લો મોશનમાં પિયાનો પીસ વગાડ્યો. પિયાનો પીસ આ બાજુ શું કામ જાય? અરે તમારે પિયાનો નથી વગાડવાનો, તમારે આઘાતમાં માત્ર બેસી જવાનું છે. પિયાનો વગાડશે આપણો મ્યુઝિક વાળો, હું ચેમ્પિયન માણસ છે, ચિંતા નહીં કરો. ચાલો હવે આગળ. આગળ જુઓ, તમારાથી બા બાપુજીની સેવા ન થતી હોય તો કઈ નહીં, બા બાપુજીની સેવા હું કરીશ. હા બોલ્યા મોટા, વૃદ્ધાશ્રમમાં મૂક્યા આવીશ બાબા. અરે અવતારોને કોનો તમાશો જુઓ છો? ઓ શિટ, આ બધા હજી જીવે છે? જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, એ છોકરી તારે પ્રેમાળ વહુનો રોલ નથી કરવાનો. બાલાજીની સિરિયલો જોયે છે? કરી સાસુ વહુ કેવા ઝઘડતા હોય છે, સાસુ પર એટલી ગુસ્સે છે, સાસુનું ડોકું ધડથી જુદું કરે, સાસુનું મર્ડર કરી નાખ. હા ચાલ ઝઘડ, જોરથી ઝઘડ. રેડી 1 2 3 4. ઝાડુ કપડા વાસણ કરવા કોણ આવશે? તારો બાપ? બેટા હવે એની ઉંમર રહી નથી ડસેડા કરવાની. તમે તો પછી બોલતા જ નહીં, તમારી ઉંમર તો ગુજરી જવાની છે. તમે ટ્રેન માં નથી બેટા, બાય બાય કરો છો. એનો ઓપ્શન આપ્યું કે અમે રહીએ કે તમે રહીશું, આવજો. પણ બહુ વડચતરા ને ઓપ્શન આપે. અરે તમને સખત આઘાત લાગ્યો છે, જેવું ભાઉ આ બોલે ને કે તમારે કેવું, ઓરે અરે રે અમે ક્યાં જઈએ, વારંવાર માણસ બોલતો રે, વારંવાર આઘાત લાગતો રે. ચાલો રેડી શરૂ. આ ઘરમાં કા તો હું રહીશ કા તો આ લોકો. ઓરે અરે રે અમે ક્યાં જઈએ, ઓરે અરે રે અમે ક્યાં જઈએ, ઓરે અરે રે રે અમે ક્યાં જઈએ. અરે ભાઈ બંધ કરાવ ને, અમે કેટલી ટાઈમ બોલાવશે? યો છાતી દુખી આવી નાટો કે ખાસ બોલતી નથી, આંગલા માર્યા કર મારા કાનની અંદર બે વાર તો એને. બસ અરે બસ કરો દાદાજી, બાંધો તમારો સામાન અને થાવ દેશ ભેગા. દીકરા આટલો કઠોર ન થા, આ તો ઘર છે, બે વાસણ ખકડે ખરા. ખબરદાર ખબરદાર, જો વાસણ ખકડે વાસણ ખકડે કે એને પાછું બોલી તો આખો વખત વાસણ ખકડે કરીને બોલી ને આખા ઘરના બધા વાસણ ને ખોટી જગ્યાથી ગોવા પાડી નાખેલા છે. અરે બસ કરો, તમે લોકો નથી પોસાતા મને, ચાલો બધા નીકળો અહીંયાથી નીકળો. બોલો
એક બાપ પાંચ પાંચ દીકરાને સાચવી શકે પણ પાંચ દીકરા એક બાપને ના સાચવી શકે? પાંચ દીકરા ક્યાંથી આયા? બોલ જાઉં બોલ. નહીં નહીં, બતાવ બતાવ મને કે કોણ હતી? બીજી કોણ હતી? ત્રીજી કોણ હતી? ચોથી કોણ હતી? પાંચમી કોણ હતી? એડ્રેસ નહીં આપતો દીકરા, એડ્રેસ નહીં આપતો, નહીં તો આ ત્યાં પહોંચી જશે. ઓ માય ગોડ, કયા ભવની મારી દુશ્મન છે? આ ઉંમરે બી બે ઘરી ના નિર્દોષ મોજ લેવા નથી દેતી. અરે કઈ જાતનું સડેલું ખાનદાન છે! અરે તમે લોકો એક લબ્ધ પ્રતિષ્ઠિત સુશિક્ષિત સંસ્કારી ખાનદાની ગુજરાતી કુટુંબના સભ્યો છો. બાલાજીની સિરિયલ નથી કે બૈરી આમ ગઈ નો આમ ગો. અરે લડો પણ સંસ્કારી રીતે લડો. ગુજરાતીઓ લડે પણ સંસ્કાર સંસ્કાર ભૂલવાના નહીં. ઓકે ચાલ એ ડોસલી બાંધ તારા બિસ્તરા પોટલા, ચલો દેશ ભેગા થઈ જાઓ. હા અને બા તારો પણ સામાન બાંધ, હમણાં ને હમણાં તને મૂકી આવું છું વૃદ્ધાશ્રમમાં. નહીં અનિરુદ્ધ, નહીં. એટલે અનિરુદ્ધ બોલી હે. પ્રોબ્લેમ તો મારી વાઇફને છે. અરે ના બેટા, એને તો હું મારી દીકરી ગણું છું. હા હું મમ કોઈ દી મારી દીકરી બની ના કે. આ તું બોલે છે સુમન? સુમન પણ મારું નામ તો જયશ્રી છે. તારી માની રાગલી તો ચસકી ગઈ છે, એને વૃદ્ધાશ્રમમાં મૂક્યો. નહીં નહીં બેટા, મને વૃદ્ધાશ્રમમાં નહીં મૂક્યો તો બેટા. બેટા તું કેશે ને તો ઘરના એક ખૂણામાં ક્યાંક પડી રહીશ બસ. પણ બેટા તું મારી નજર સામે હશે તો મારો જન્મારો બહુ સુખેથી નીકળી જશે. અને દીકરા તું અને બહુ જેમ કેશો ને બધું કરીશ બસ. તમને લોકોને ફરિયાદનો એક મોકો સુધા નહીં આપો બેટા. તમને લોકોને હું ભારે પડતી હોય તો એક ટાઈમ જમીશ બસ, એક ટાણું કરીશ, એક ટાણું કરીશ બસ. અને તને અભણ અને ગમારવાની શરમ આવતી હોય ને દીકરા તો હું રસોડામાં ક્યાંક પડી રહીશ, ઘરની બહાર પગ સુધતા નહીં મૂકું બેટા. પણ આ ઉંમરે મને વૃદ્ધાશ્રમમાં નહીં મૂક્યા હતા. તમારા બાળકોને પણ હું સાચવીશ. અને આ ઘરના બધા રસોઈડા વગર પગારે મારી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કરી શરીર. પણ બેટા હું તારા વગર નહીં જીવી શકું. હું તારા વગર નહીં જીવી શકું. મને વૃદ્ધાશ્રમમાં નહીં મૂક્યો તો મને વૃદ્ધાશ્રમમાં નથી જવું. અનિરુદ્ધ મને બેન, આ તમારો દીકરો અનિરુદ્ધ નથી, પંકજ છે, પંકજ. અને આ આપણી વાર્તા નથી. જાણું છું આપણી વાર્તા નથી, આ મારી વ્યથા છે. અને એ વ્યથાને માટે જવાબદાર આપણે મા બાપો છીએ. જિંદગી આખી આપણે આપણા લાગણી વેડાનું પ્રદર્શન કરતા રહ્યા, એમાં ને એમાં સંતાનો મોટા થઈને પ્રેક્ટિકલ થઈ ગયા, છતાં આપણે આપણું પ્રદર્શન લાગણી વેડાનું ચાલુ રાખ્યું. ભૂલી ગયા કે જે સંતાન લાગણીની ભાષા ન સમજે એને લાકડીની ભાષા દેખાડવી જોઈએ. ડરતા હતા આપણે સમાજથી, લોકોથી, દુનિયાથી. એ ભાષા વાપરવા જઈશું તો લોકો આપણને નફટ કહેશે, નાલાયક કહેશે, લાગણીહીન કહેશે. એટલે આપણું પ્રદર્શન ચાલુ રાખ્યું અને પરિણામ આવ્યા વૃદ્ધાશ્રમમાં રહેવા માટે. યાદ રાખો પુરીબેન, ગરગરવા કરતા કંઈક કરીને દેખાડવું પડે. તમે તમારા દીકરા અનિરુદ્ધને શરણે ગયા, એના બદલે એનો સામનો કર્યો હોત ને તો આજે વૃદ્ધાશ્રમમાં રહેવાનો વારો ના આવ્યો. તમે જ કહેતા હતા ને લોકોને કે ભૂલી જાઓ ભૂતકાળને. શું કામ યાદ કર્યો તમે તમારા દીકરાને? શું કામ યાદ કર્યું તમે તમારા કુટુંબને? ભૂલી જાઓ ને. એટલું યાદ રાખો પૂરી બેન, હવે પછીની જિંદગી જે જીવવાની છે ને એ તમારા પોતાના માટે જીવવાની. બહુ જીવ્યા લોકો માટે, સમાજ માટે, કુટુંબ માટે બહુ કર્યું. હવે જે કરવાનું છે આપણા પોતાના માટે કરવાનું છે.
જે જિંદગી માણવાની છે આપણા પોતાના માટે માણવાની છે. અરે યાદ કરવો હોય તો તમારા ભગવાનને યાદ કરો, કારણ કે તમારી આંખ મીચાશે ત્યારે તમારી સાથે હશે તમારો ભગવાન, એ સિવાય બીજું કોઈ નહીં. અન્ડરસ્ટુડ? કન્ટિન્યુ. તારી માં કેટલા ત્રાગા કરે છે. એ છોકરી બંધ કર તારો લવારો. આજ પછી જો એક પણ શબ્દ વધારે બોલે છે ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નથી. અરે બા, કર બૈરીના ગુલામ જઈને સંતાઈ જા તારી બૈરીના પાલવમાં. મારા ધણી માટે આવું બોલતા તમને હરમ નથી આવતી? એ તારો ધણી પછી છે, પહેલા એ મારો દીકરો છે. અરે જે દીકરા માટે એક ટાણા કર્યા, એક દીકરો આજે માનો ટાણો નથી સાચવી શકતો. નીકળો મારા ઘરમાંથી, મને નીકળો. અરે મને ખબર હોત ને કે જતી જિંદગી એ તું મને વૃદ્ધાશ્રમમાં મૂક્યાવાનો છે, તો જન્મતાની સાથે હું તને અનાથ આશ્રમમાં મૂક્યાવી હોત. ચાલે જાઓ. વૃદ્ધોના જીવનની પણ કેવી વાસ્તવિકતા છે. નહી, એમના હાસ્યમાં રુદન હોય છે, રુદનમાં વાસ્તવિકતા હોય છે. લાગણી દુભાશે તો કદાચ એવું પણ બને કે એ લોકોને તારા માટે માન વધી જાય. અને જો તને ખરા દિલથી પસ્તાવો થયો હોય ને તો સત્ય જણાવી દે. આટલા બધા મા બાપના શ્રવણ બનવાની તક મળી છે, એને ના ગુમાવ. બાપુ, બધા જ મને બાપુ કહીને બોલાવ્યો છે. તમે ચાહો તો પોલીસ બોલાવી શકો છો. કાયદાની સજા ગુનેગારને અપાય. આપ જજ હોય ને મા વકીલ હોય ત્યારે ઉપરવાળાની મજાલ નથી, સંતાનને સજા આપે. જો બેટા, જે ક્ષણે માણસના મનમાં રામ વસે છે ને એ ક્ષણે રામાયણ સર્જાતું, જે ક્ષણે એના મનમાં દુર્યોધન વસે ત્યાંથી જ બસ મહાભારત શરૂ થતું હોય છે. તારા મનમાં રામ વસે એ જાણીને મને ઘણો આનંદ થયો. બાકી તું ચોર છે એ વાત તો ચંદન સાથે ફોન પર વાત કરતો હતો ને ત્યારે જ મને ખબર પડી કે હવે હું ખરેખર સુધરી જવા માંગુ છું. સાચું કહું છું, પથ્થરને પીળાવી દેવાની તાકાત મા બાપના પ્રેમમાં જ હોય છે. જો બેટા, તારે કોઈનાથી ગભરાવાની જરૂર નથી, કોઈને આ વાત કરવાની જરૂર નથી, બધાને હું સમજાવી દઈશ. પહેલા મને પ્રોમિસ આપ કે હવે આજ પછી જીવનમાં ચોરી નહીં કરે. ભાઈ, તમને કોનું કામ છે? અરે પેલા જાડિયા અંકલ ક્યાં છે? અરે જાડિયા અંકલ એટલે કોણ? તમે એના ભત્રીજા થાવ છો? અંકલ અંકલ કરો છો? કોણ જાડિયો કોણ? અહીં બધા જાડિયા છે, બોલો. નહીં નહીં, પેલા જાડિયા અંકલ જે હોસ્પિટલમાંથી ભાગી આવ્યા. અરે એક તો કહો છો જાડિયા અંકલ ને પાછો કહો છો હોસ્પિટલમાંથી ભાગી ના આવે. જાડો માણસ કેવી રીતે ભાગે હોસ્પિટલમાંથી? કોની વાત કોની કરો તમારે? અરે પારસી અંકલ. અરે પારસી એક જ છે, પેસેન્જી. હોસ્પિટલમાંથી ભાગીને આવે છે? અરે કેવી રીતે ભાગે સાહેબ? અરે માણસ અહીંયા ચાલી નથી શકતો, ભાગીને કેવી રીતે આવે? અરે વાત એમ છે કે લીલાવતી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેવા આવેલા, પણ ટ્રીટમેન્ટ અધૂરી છોડીને તો ભાગી ગયા. હા, મેં એમને એક વખત અહીંયા જોયા હતા એટલે એમને આ રિપોર્ટની ફાઇલ આપવા આવ્યો છું. તમે આપી દેશો? હા હા, થેન્ક યુ. પેસ્તનજી હોસ્પિટલમાંથી ભાગીને આવે છે? કોઈને કંઈ કહેતા પણ નથી, ખેર નથી એમની. પેસ્તનજી, ઓ પેસ્તનજી, બહાર આવો જલ્દી. અરે પેસ્તનજી, તો સવારથી કોઈને કયા મૂક્યા વગર ક્યાંક બહાર ગયા છે? કોઈને કયા મૂક્યા વગર ગયા છે? હા શાસ્ત્રીજી, ચંદ્રકાંતભાઈ બહાર આવો. રિહર્સલ વહેલા શરૂ કરવાના છે. શું કરો છો? હવે ના ના પડતા, આટલું રાખો. ભાઈ રિહર્સલ ને મૂકો તડકે. મેં તમને એટલા માટે બહાર બોલાવ્યા કે પેસ્તનજી હોસ્પિટલમાંથી ભાગીને આવે છે એવી ખબર પડી. તમને એમણે કઈ કહ્યું છે, વાત કરી છે? ગાંધીભાઈ, તમે તપાસ કરો, એ હોસ્પિટલમાંથી નહીં પાગલખાનામાંથી ભાગીને આવ્યા. દાદી, ના ના, જે રીતનું વર્તન કરતા તમને એવું નહીં બોલવાનું. લીલાવતી હોસ્પિટલ,
જી હું કાંજીભાઈ બોલું છું. મારે ડોક્ટર પી આર પરીખ નું કામ છે, મળી શકશે? જગ્યા પર નથી. હા તો આવે તો જરાક અર્જન્ટ મેસેજ આપજો ને કે આવે કે તરત મને ફોન કરે કાંજીભાઈ ને. હા જી, હા મારો નંબર લખી લો 2628-1688. ટેક્સી વાળો તમને ટેક્સી માં બેસાડે, અહીંયા લઈ પણ આવે, પાછો પોતાના અડધા પૈસા પોતે આપે. કોને કહ્યું કે લઈ આવો? બોલો, મેં કહ્યું એને તારે કોને કહું છું? લીલાવતી હોસ્પિટલ નો વોર્ડ બોય આવેલો. આ તમારા રિપોર્ટ આપતો કયો છે? જોઈ લો, શું બીમારી છે? ની હતી મને એપેન્ડિક્સ. ઓહ, એપેન્ડિક્સ ની બીમારી. ઓપરેશન થિયેટરમાં લઈ જવા, મને કઈ ટ્રોલી પર સુવડાવ્યો, એટલી મહેનત પડી એ લોકોને. પછી ઓપરેશન થિયેટરમાં લઈ ગયા, એટલી કકરથી ઠંડી, રિયલી આમ ત્યાંથી ગયો કે હું તો થીજી ગયો. ને દિલ પર એક બી કપડો નહીં, ચાલો સફેદ ચાદર ખરી ઓઢાડેલી. ઓ માય ગોડ. પછી ઉપરની રાઈટ મારી, એટલે વધારે નર્વસ થઈ ગયો. તમે વિચાર કરો કે આપણે સુટેલો હોઈએ ને, ઉપરથી લાઈટ મારી શકે? બોલો તમે મને કહો. પછી હું એમ ફરીને જાઉં તો અહીંયા નર્સ દેખાય, અહીંયા ડાક્ટરો દેખાય, અહીંયા નર્સ દેખાય, ડાક્ટરો દેખાય. નખો ત્યાં બધા મોઢામાં પાટા બાંધેલા, પણ બારવટિયા જેવા લગતા હતા. પછી ખરા મારા પોટિયા કરે લેવાયા, ત્યારે મેં પછી નર્સનો અવાજ સાંભળ્યો મારા કાનમાં બરાબર આવ્યા કરે, હે ક્યાં કરે, તમે ફિકર ના કરો, નચિંત થયો, નર્વસ ના થતા, ઓપરેશન નજીવું છે, ચટને પટપટી જશે, નજીવું ઓપરેશન છે, ચટને પટપટી જશે, નર્વસ ના થાઓ, નચિંત રહો. ઓહો, પેસ્તનજી, એપેન્ડિક્સ નું નજીવું ઓપરેશન જ કહેવાય, એમાં કઈ આમ નર્વસ થઈને ભાગી ના હોય? એ તો હું બી જાણું છું કે નચિંત નર્વસ નહીં થવું જોઈએ, પણ આ શબ્દો પેલી નર્સ મને નહીં કહેતી હતી, પેલા ઓપરેશન કરવાના ડાક્ટર ને કહેતી હતી. બોલો બોલો, પછી હાલ ભલાના પોટિયા લેવાય કે નહીં તમે મને કહો? તમે જરે કોક દિવસ હોસ્પિટલ બંધ કરાવી દેશો. કરે એટલે કે બડી 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 વાત છોડો. હવે માથા પર બહુ ટેન્શન થઈ ગયું છે. એક ટેક્સી વાળા ફેરવ્યું ઠાલ ઠાલ. હેલો, કાનજીભાઈ સાથે વાત કરી શકું? હા, કાનજીભાઈ બોલું છું. જી, હું ડોક્ટર પરી. તમે મને ફોન કર્યો હતો? હા ડોક્ટર, તમને ફોન કરેલો, પણ અમારા પેસેન્જી માટે કરેલો. આઈ એમ સોરી ડોક્ટર, તમને ડિસ્ટર્બ કર્યા, કારણ કે અમને બધાને ખબર પડી ગઈ છે કે પેસેન્જીને પણ એપેન્ડિક્સના ઓપરેશનમાં કેવા લોચા થયેલા અને હોસ્પિટલમાંથી ભાગી આવેલા. શું એમને એપેન્ડિક્સ નથી, એમને કેન્સર છે. લંગ કેન્સર, અને તેઓ લાસ્ટ સ્ટેજ પર છે. તેમની પાસે માત્ર ગણતરીના દિવસો છે, એટલે તમે એમને આગળ ટ્રીટમેન્ટ કરવા માટે ખૂબ સમજાવ્યું, પણ મારી વાત માન્યા નહીં. અને એક દિવસ અચાનક હોસ્પિટલમાંથી ગાયબ થઈ ગયા. બધા જ વોર્ડ બોયને શોધતા રહ્યા અને બસ કરો. આઈ સેડ બસ કરો. અરે બસ ક્યાં કરીએ, ટ્રેન કરીએ, ફાસ્ટ જવા છે આપણાથી વધારે. તમને શેની બીમારી છે પેસેન્જી? એક ટાઈમ તો કહું કે એપેન્ડિક્સ છે. ભરી પાછો અંગ્રેજીમાં બોલો. જુટ્ટુ બોલો છો તમે, જુટ્ટુ બોલો છો. આ માણસ જુટ્ટુ બોલી રહ્યો છે, છેતરી રહ્યો છે આપણને બધાને. તમને ખબર છે ને, લંગ કેન્સર છે, લાસ્ટ સ્ટેજ નું કેન્સર. સર, પેસેન્જી એની પાસે માત્ર ગણ કમ. તમે જુટ્ટુ બોલ્યા, અમે બધા તમારા ફ્રેન્ડ છીએ ને પેસેન્જી, અમારી પાસે આ વાત શું કામ છુપાવી? વાય છુપાવવા સિવાય કે બીજો રસ્તો હતો નહીં.
There was no other way out. આ કેન્સર નામનો દર્દ મેં મારા દિલમાંથી બહુ મુશ્કેલીથી દૂર કર્યો હતો. અને જો મેં તમે લોકોને બધાને જણાવ્યું હોત કે મને કેન્સર છે, તો મને તમારા લોકોની આંખોમાં મારું મોત દેખાયું હતું. હું મોતને માત દેવા માંગતો હતો, જિંદગી જીતી જવા માંગતો હતો. અને જિંદગી કરે જીતી લેવાય છે જ્યારે આપણે હસતે મળે મોટને ભેટીએ ત્યારે. એટલે ગાંધીભાઈ, હું હોસ્પિટલમાંથી નસી આવ્યો કાંઈ, કારણ કે મને હોસ્પિટલના સોગિયા પલંગમાં મળવું નહોતું. આઈ ડિડ નોટ વિશ ટુ ડાય, સાચું કહેવું છે. અને હું તમારા હેન્ડસમ હાઉસમાં આવ્યો જ્યાં માત્ર મને તમારા કંપની જોઈતી હતી, સહાનુભૂતિ નહીં જોઈતી હતી. આઈ ડિડ નોટ વિશ ટુ હેવ યોર સિમ્પથીઝ. આઈ મસ્ટ સે કે મને તમ લોકોની કંપની બહુ સરસ રીતે મળી ગઈ. અને એક ચીજ હું તમારા લોકો પાસે જરૂર શીખ્યો, તે એ કે બુદ્ધાપો માત્ર શારીરિક નથી હોતો, વધારે પડતો માનસિક હોય છે. જેમ જેમ દિવસ જતા જાય છે તેમ માણસ બુદ્ધો ને બુદ્ધ થતો જાય છે. નહીં, એને એમ લાગવું જોઈએ કે દિવસે દિવસે વધારે યુવાન થતો જાય છે, વધારે યુવાન થતો જાય છે. મિનિટે મિનિટે મરવા કરતા છેવટ સુધી જીવી લેવું એ વધારે મહત્વનું છે. એક ચીજ જરૂર યાદ રાખજો, હું કેમ છું, પ્લીઝ રિમેમ્બર માય વર્ડ્સ, અન્ડરલાઇન ધ સ્ટેટમેન્ટ. મસ્તી વિના જિંદગી હસતી નથી, મસ્તી વિના જિંદગી હસતી નથી, જે રડે છે તેની દુનિયા વસતી નથી. પ્લીઝ 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 તમે ભૂલી જાઓ, મારા જેવાની આજ કરતા આપણી બધાની આવતીકાલ વધારે ઇમ્પોર્ટન્ટ છે. આપણું કાલે શૂટિંગ છે, એનું રિહર્સલમાં આપણે ચાલુ થવું જોઈએ. યસ યુ આર રાઈટ વેસ્ટનજી, લેટ્સ સ્ટાર્ટ ધ રિહર્સલ, કમ ઓન. Third prize goes to Jhunjhunwala group. Second prize goes to Sur Sangam group. And the first prize goes to Handsome House. રાજીનામું આપીને ચાલી ગયો. અરે કઈ, એ ઝી ટીવી નો કેમેરા આખો ડોરો માથું ફોઈને મળી ગયો, બેઉ ડોશીઓને ફ્રેમમાં લઈ નહીં શકે. જેવો કેમેરા પકડે લોકો સંભે કે એક ડોકો એમ મિલે, બીજું ડોકો એમ મિલે, બોલો એ પકડાય નહીં. પછી તો મેં એને કહું કે જો એક જ ઉપાય છે દીકરા, એ લોકોને ટાઈટ ફ્રેમમાં લે ને ભાઈ તું ઝૂલા ઉપર આવ કે આવીને બરાબર પકડી શકે. ને પેલો રખોડ ગયો શાસ્ત્રી કે 25 ટાઈમ છાતી પાકે આ આ આ. અરે ઝી ટીવી વાળા ગભરાયા, તો ત્રીજી ટાઈમ તો એ લોકો એમ્બ્યુલન્સ બોલાવીને ઉભી રાખી દીધી. શું વાત કરો છો, એક ટાઈમ તો એટલું સરસ રીતે શાસ્ત્રીએ બૂમ પાડીને મરી ગયો. હા, પણ રખોડ ગયા જમણી છાતી પકડી, તો ડિરેક્ટરે કટ કીધો. મેં કહું ક્યો ભાઈ, તો કે હર્ટ ઇડર આતા હે. અરે મેં કહું શાસ્ત્રી જી લેફ્ટ હી હે, તો ઉસકા હર્ટ ઇડર હે, ખલાવ હો ગયા બાત ને. કઈ પણ વાત કરો છો અંકલ, તમે કઈ પણ વાત કરો છો યાર. દીકરા કઈ, હવે તારી વાત કર. મે મારી શું વાત કરવાની, અરીને પેલી ચબુતરી ની વાત કર. ચબુતરી? આ પેલી હંસા કોણ છે, નલ્લી? ઓલી રૂપલી? રૂપલી? હા હા. અંકલ સાચું કહું, હવે હું તો એ ચબુતરી ને ઓળખતો એ નતો. હા, પણ હવે વધારે ઓળખતો થઈ ગયો છે, અને ઓર વધારે ઓળખું છે ને. અરે દીકરા, મને માલમ છે લગન કરવા છે. ડોન્ટ વરી, આ છોકરી નો આખો ઇતિહાસ મારી પાસે છે. ડોન્ટ વરી એટ ઓલ, એ છોકરી નું કઈ નથી, એ બી હું જાણું છું. લગન વખતે હું એનું કન્યાદાન કરીશ. અરે થેન્ક યુ અંકલ. એક મિનિટ અંકલ, એક મિનિટ. ચાલો બળરાજ, શું બોલાવવાના છે કે નહીં તે મને ખબર નથી પડતું છું. અરે અંકલ અંકલ, હું તમને કહેતા જ ભૂલી ગયો, પેલા પ્રેસ વાળાનો ફોન હતો, એ લોકો આપણે ગ્રુપ ફોટોગ્રાફ પાડવા માંગે છે આપણા ચેક સાથે. હવે ફોટોગ્રાફર આવી ગયો છે, આ બધાને બોલાવો. ચાલો ચંદુ અંકલ. અરે ભાઈ, આપણે લોકો એ ગ્રુપ ફોટોગ્રાફ પડાવવાનો છે આપણા ચેક સાથે. આજો ફોટોગ્રાફર આવી ગયો છે, જો. અચ્છા, આ ફોટોગ્રાફર હે? હવે તો લાગુ કે કોઈ શ્રીલંકા ની ટીમ નો માણસ આવી ગયો છે. અરે વાહ, ચાલો. અચ્છા, નામ ક્યાં તું? જમીર. જમીર? અરે વેરી ગુડ, વેરી ગુડ. ચાલો ચાલો ઉભા. એક મિનિટ, એક મિનિટ. એક કાંજી કાકા એબસેન્ટ છે, કિધર ગયા? બહાર ગયા છે. કાંજી કાકા બહાર બેઠા છે. ડોન્ટ વરી, એક કામ કરો ને, હા, તું અમારો ફોટો લઈ લો, ફિર હમ તુમકો કાંજી ભાઈ કા છોટો ફોટો દેગા પાસપોર્ટ કા, ઉસકો પીછે ગુડલ લગા કે ઇધર ચોંટા દેવું. ચાલો ચાલો ચાલો. એક મિનિટ, એક મિનિટ. ફાધર, તુમકો કિસને કેમેરામેન બનાયા? હા, ફ્લેશ કે ઉપર ઉંગલી રખતા હે તુમ? હા, ક્યા હે ક્યા હે.
તમે પ્રેગ્નન્ટ છો શું પોડ્યું આવવાનું છે કમાલ છે એમના ઘેર પોડ્યું આવે ને પોડ્યું નહીં થાય તમારા ઘેર તો ઉંદર આવે ઉંદર Thank you. We did it. Really, હું કહેતો છો ને કે આપણે લોકો જીતશું આપણે જીત્યા અને બધાનું ઓપિનિયન છે કે મારે રીતે જીત્યા આપણે ટેલિવિઝન પર ઉઠા ને આખી દુનિયા આપણે જોયા અત્યારે 10 મિનિટ પહેલા એક 78 વર્ષની ડોશી પારસી ડોશી રિયલી એમ ટેલિંગ યુ એક પગ એનો કબરમાં છે તો બી મને ટોરાન્ટો ટોરાન્ટો કેનેડાથી ફોન કર્યો મને કે પેસુ ડિયર હું તો ચોંકી ગયો મને કે પેસુ ડિયર તમને વાંધો નહીં તમારી સાથે લગ્ન કરશો અરે કઈ પણ ફેંકો નહીં તમે તમારી વાત તો મને નથી ખબર પેસ્તનજી પણ મારા દીકરા અનિરુદ્ધનો ફોન હતો એ મને ઘરે પાછી લઈ જવા માંગે છે તમારા દીકરાને તમારામાં રસ નથી આ તમે જે ચેક લઈ આવ્યો છો ને એમાં એને રસ છે હું એક વાત કહું જદી જિંદગી આપણે જે સાહસ કર્યું ને એનાથી મારામાં એક આત્મવિશ્વાસ જાગ્યો બીજા શો માટે ઓફર કરતા લાગે છે હેલો ક્યાં લેકિન ક્યું હેલો હેલો મેરી બાત સુનો ભાઈ હેલો શું થયું શાસ્ત્રીજી ચેનલ વાળા ચેક ડિપોઝિટ કરવાની ના પાડે છે એ લોકો કહે છે કે તમે અમારી સાથે ચીટિંગ કર્યું છે એ લોકોનું કહેવું છે કે અમારા રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે અમારા શોમાં ફક્ત ફેમિલી મેમ્બર જ ભાગ લઈ શકે અને એ લોકોને એ વાતની જાણ થઈ ગઈ છે કે આપણે એક ફેમિલીના નથી શું થયું બધા કેમ એકદમ ગુમસુમ થઈ ગયા અરે કાનજીભાઈ ચેનલમાંથી ફોન હતો અને એ લોકો ચેક ડિપોઝિટ કરવાની ના પાડે છે કાંજીભાઈ હવે બીએમસી માં 30 લાખ રૂપિયા ક્યાંથી જમા કરાવીશું આપણે એટલી મહેનત કરી બધું પાણીમાં અરે કેવી બીએમસી ને કેવા રૂપિયા અરે ફાધર આપણી જ બીએમસી હા પેસ્ટનજી આપણી બીએમસી ને આપણા બંગલા જોડે કોઈ લેવા દેવા નથી અરે શું વાત કરો છો આપણા બંગલા ગોળ ગોળ વાત ના કરો જે કેવું હોય સ્પષ્ટ કહી દો અરે આપણી બીએમસી ને આપણા બંગલા દેવા સવાલ લેવા દેવા નથી તો પેલી નોટિસ ને 30 લાખ રૂપિયા એ બધું શું હતું એ બધું એક તિકડમ હતું અધૂરી બા પૂરે પૂરું તિકડમ તિકડમ કોનું તિકડમ નરો તો મજબૂદાર અરે પણ એવું શું કામ કરે કારણ કે મારી ઈચ્છા હતી એ તમારી ઈચ્છા સાથે શું લાગ્યું એટલે એમ કે હું જ નરો મજબૂદાર છે તો મજબૂદાર એટલે આ બંગલાનો માલિક હા આ બંગલાનો માલિક મારા શેઠ નરોતમદાસ મેજ મેજ પેલા ચેનલ વાળાને કહેલું કે અમારી એન્ટ્રી ડિસ્કાર્ડ કરવામાં આવે કારણ કે અમારે 30 લાખ તો શું 30 રૂપિયાની પણ જરૂર નથી ને અમે એક ફેમિલીના મેમ્બર્સ નથી અરે પણ તમારે આવું કરવાની શું જરૂર કોઈને છેતરે કોઈની સાથે કોઈ બનાવટ કરી નથી કોઈ છેતરે નથી હા મારી ઓળખ જરૂર છુપાવી છે એની પાછળ મારો સ્વાર્થ હતો કોઈ છળ કપટનો તમને તમારા સંતાનોએ તરછોડેલા એટલે અહીં આવેલા જ્યારે ત્યારે મેં મારા કુટુંબને તરછોડેલું હસતું રમતું કુટુંબ હતું મારું જુવાનીમાં પૈસા કમાવાની ધૂન સવાર થઈ હતી મારા મગજ પર એક જ ગણિત હતું મારા મગજમાં પૈસાનો સરવાળો પૈસાનો ગુણાકાર કુદરતે ક્યારે મારા કુટુંબની બાદબાકી કરી નાખી એ મને જ સમજ ન પડી 3 વર્ષ પહેલા આવેલા ધરતીકંપમાં મારી નજર સામે મારું આખું કુટુંબ કુદરતના ખોળે ચાલ્યું ગયું લાચાર નજરે જતું જોઈ રહ્યો બાકી કંઈ ન કરી શક્યો માત્ર જોઈ રહ્યો લાચાર નજરે ત્યારે મને સમજાયું કે કુદરતની સામે પૈસો કેટલો વામણો છે માણસ કેટલો લાચાર છે મારા હાથે મારા કુટુંબના અગ્નિ સંસ્કાર કર્યા ત્યારે મને વિચાર આવ્યો કે મારી પાસે તો પૈસા છે પણ કુટુંબ નથી જ્યારે દુનિયામાં ઘણા માણસો હશે જેમની પાસે પૈસા પણ નથી કુટુંબ પણ નથી એ લોકોનું શું ને એટલે જ મેં છાપામાં જાહેર ખબર આપી મારી જાહેર ખબરના જવાબમાં તમે લોકો બધા અહીં આવ્યા તમને આધારની જરૂર હતી પણ મને વધારે તમારી જરૂર હતી કારણ કે મારે મારું કુટુંબ પાછું જોઈતું જુદા જુદા સ્વભાવવાળા માણસો એક સાથે એક જ ઘરમાં રહે
એ લોકોના ઝઘડા, એ લોકોની દલીલો, એ લોકોની તકરાર, એમાં પણ કેટલું પોતિકાપણું છે હું અનુભવવા માંગતો હતો. કારણ કે જિંદગીમાં ક્યારે મેં અનુભવ્યું નથી. મેં મારી ઓળખ છતી કરી હોત મકાનના માલિક તરીકે તો તમે જિંદગીભર ઉપકારના બોજા નીચે દબાયેલા રહ્યા હોત, આપણી વચ્ચે મિત્રતાના બંધાઈ હોત. એક વાત આપણે બધા જ ભૂલી ગયા કે માણસ એકવાર રિટાયર થયા એટલે જીવનના તમામ ક્ષેત્રે રિટાયર થઈ જાય છે. અરે કામ કરતા હતા ત્યારે સોમથી શનિ કામ કરતા કરતા આપણે રવિવારની રાહ જોતા. આપણે એકવાર રિટાયર થયા એટલે સોમથી રવિવાર બધા જ વાર આપણા માટે રવિવાર હોય છે? નહીં. આપણે એ ન ભૂલવું જોઈએ કે કામ કરતા કરતા આંખ મીચાય એ જ શ્રેષ્ઠ મૃત્યુ હોય છે. બધા જ હતાશ થઈ ગયા હતા અને તમારી હતાશામાંથી તમને બહાર કાઢવા માટે મારે આ 30 લાખનું તિકડમ ઊભું કરવું પડ્યું. રોજ બધા ભગવાનને ફરિયાદ કરતા હતા, ભગવાનની પાસે કોસતા હતા કે ભગવાન તમને જુવાની થોડી આપી, બાળપણ થોડું આપ્યું, ગડપણ ક્યાં લાંબુ દીધું? અરે ભગવાનને કહો ગડપણ હજી વધારે લાંબુ આપ, અમે એને જીવીને બતાવશું. ગડપણમાં કદી કોઈના મોતાજ ન થાઓ, કદી કોઈના હોશિયાળા ન થાઓ, કદી લાચાર ન બનો. ગડપણમાં કોઈની સામે હાથ ન ફેલાવો. અરે ખુદ ઈશ્વર તમારી સામે આવીને ઉભો રહે તો એને પણ ચેલેન્જ આપીને કહો કે ફેલાવું જો હાથ મારા તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું ને તું આપે એ વાત મને મંજૂર નથી. ચાલો બધા બિસ્તરા પોટલા બાંધો. અરે બધા બિસ્તરા પોટલા બાંધો, કારણ કે આપણું કુટુંબ 1 મહિના માટે ફરવા માટે જઈ રહ્યું છે મોરેશિયા.